એવું નહીં પૂછ્યું કે તે ઓફ કેમ્પસ જોબ કરી હતી કે નથી કરી, કેટલા કલાક કરી હતી, આપણે એવું નથી કહેતા. પણ અત્યારે છોકરાઓની સૌથી મોટી મેન્ટાલિટી છે કે ઉતરીને જોબ કરવાની, અને બે વર્ષમાં એવું વિચારે છે કે હું કેવી રીતે ફીસ કાઢી લઉં, કાં તો પછી આઈ થિંક આ જર્નીમાં મને એવું લાગે છે છોકરો કાં તો એજ્યુકેશનથી જુદો થઈ જાય છે અને એનું મની ઉપર ફોકસ થઈ જાય છે. તો હાવ યુ મેનેજ ધેટ લાઈફ, કે તે ઓન કેમ્પસ કે ઓફ કેમ્પસ જોબ કરી કે નહીં, કરી તો કેટલા કલાક કરી, અને તે તારો સીજીપીએ કેટલો મેન્ટેન કર્યો? એક્ઝામ્પલ આઈ એમ નોટ ગોઈંગ ટુ આસ્ક કે શું સીજીપીએ છે, પણ લાઈક એ મેન્ટેન કર્યો કે નહીં? બીકોઝ આમાં ઘણા બધા છોકરાઓને એવું છે કે ત્યાં જોબ નથી, બીકોઝ પણ એઝ અ ભણવા જઈએ તો જોબ ના જ હોય, તમે એજ્યુકેશન પર ફોકસ કરો. તો એ હું સમજવા માંગુ છું કે તે ત્યાં રહી બે વર્ષ માસ્ટર્સ કરીને વોટ ડુ યુ ફીલ, તે એવું વોટ યુ હેવ ડન ઓવર ધેર, કે જોબ કરી કે નહીં, જોબ કરી તો કેવી રીતે મેનેજ કર્યું? બીજી વસ્તુ કે એ જોબ ના કરી હોત તો તને એનું રિટર્ન શું મળે, તારું એજ્યુકેશન કોમ્પ્રોમાઇઝ થાત કે નહીં? અને બીજી વસ્તુ એ કે તે જોબ કદાચ નથી કરી તો એનું ફ્યુચરમાં પ્રોસ્પેક્ટિવ શું થાય? હેલો એવરીવન, આજે આપણે એક એવા સ્ટુડન્ટ જોડે વાત કરીશું કે જે અત્યારે યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયાનાથી માસ્ટર્સ કમ્પ્લીટ કરીને બ્રિટિશ કોલંબિયામાં એક જર્ની આજે આપણે સાંભળીશું એના માધ્યમથી, અને એ ખુદ એની જર્ની કહેશે કે ભાઈ કેનેડામાં કરંટ સિચ્યુએશન શું છે અને કેનેડાની અંદર એને કઈ કઈ એક્ટિવિટી કરી અને આ પોઝિશન્સ ઉપર પહોંચ્યો છે. એનું નામ છે કરણ શાહ. કરણ શાહે એલજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જે અમદાવાદમાં છે ત્યાંથી આઈસીટી કમ્પ્લીટ કર્યું, અને એના પછી યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયામાં ડિજિટલ મીડિયામાં એને માસ્ટર કર્યું, અને ધીસ ઇઝ ધ વેરી ગુડ ડિગ્રી. અને આજે અમને ક્વેશ્ચન પૂછીશું કે કેનેડામાં કરંટ રિયાલિટી શું છે, જોબ પ્રોસ્પેક્ટિવ શું છે, ઓલ્સો હાઉ હી ગોટ ધીસ કાઇન્ડ ઓફ જોબ ઇન કેનેડા, વોટ આર ધ સ્કિલ્સ રિક્વાયર્ડ, અને એને બેચલર્સમાં એવી કઈ એક્ટિવિટી કરી કે હી ગોટ ઇન ટુ ધ ટોપ યુનિવર્સિટીઝ, રાઈટ? તો આઈ વુડ લાઈક ટુ વેલકમ કરણ. થેન્ક યુ સો મચ. હેલો સો મચ ફોર ફર્સ્ટ ઓફ ઓલ, મને 2-3 વર્ષ પછી તમને મળીને ખૂબ આનંદ થયો કે હું ગયો તો ત્યારે તમે આપણી ખાસી ઇનડેપ્થ ડિસ્કશન્સ હતી કે ત્યારના કરંટ પ્રોસ્પેક્ટ્સ કેવા હતા અને અત્યારના ઘણા બધા પ્રોસ્પેક્ટ્સ ચેન્જ થયા છે, એટલે ઇટ વુડ બી ડેફિનેટલી વન્ડરફુલ ટુ ટોક અબાઉટ ધ કરંટ પ્રોસ્પેક્ટ્સ. થેન્ક યુ સો મચ કરણ. તો વી કેન સ્ટાર્ટ લાઈક તું તારી જર્ની વિશે કે ભાઈ તે એલજેમાંથી સ્ટાર્ટ કર્યું અને પછી હાઉ યુ ક્લાઇમ્બ ધીસ લેડર અને આ પોઝિશન ઉપર અત્યારે તું પહોંચ્યો છું, એના વિશે થોડી ઇન્ફોર્મેશન આપ તો આપણા ઓડિયન્સને ખબર પડે કે કેનેડામાં સાચું શું છે, અને બીજી વસ્તુ એ કે કોઈ બી માણસને સક્સેસફુલ થવું હોય અને સારી જોબ જોઈતી હોય તો શું કરવું જોઈએ? રાઈટ, સો મારી જર્નીની વાત કરું તો મારી જર્ની સ્ટાર્ટ થઈ એલજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાંથી. ત્યાં આગળ મેં આઈસીટી એન્જિનિયરિંગ કર્યું, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. હવે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી ઇઝ વેરી સિમિલર ટુ કમ્પ્યુટર એન્જિનિયરિંગ, અને એ કરવા એ કરતા દરમિયાન મને કમ્પ્યુટર પ્રોગ્રામિંગ, સેટેલાઇટ કમ્યુનિકેશન, લાઈક નેટવર્કિંગ, આઈપી કમ્યુનિકેશન બધું આવડતું હતું. તો એના એનાથી મારો જે ઇન્ટરેસ્ટ હતો પહેલેથી, હું બહુ વિડીયો ગેમ રમતો હતો, અને ડેફિનેટલી અત્યારે તો ક્રેઝ ડેફિનેટલી મલ્ટીફોલ્ડ થઈ ગયો છે, પણ ત્યારે જેટલો બી ગેમનો ક્રેઝ હતો એ લગભગ મને બહુ વધારે હતો એમના કરતાં. તો હું એવી રીતે ટ્રાય કરતો હતો કે લાઈક જે મને કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જે શીખવા મળે એનાથી હું ગેમ્સની અંદર જે હું રમું છું એની અંદર હું થોડું ઘણું હેકિંગ કરી શકીએ, કે પછી લાઈક પોઈન્ટ્સ વધારે મળે, કે પછી આપણે કોઈ ઘરનો કેરેક્ટર બનાવેલો હોય એને મૂકી શકીએ. એવી રીતે મારી જર્ની સ્ટાર્ટ થઈ હતી. અને આઈસીટી કરતા દરમિયાન મેં ઘણા બધા પ્રોજેક્ટ્સ કર્યા જે કમ્પ્યુટર સાયન્સ અને આઈટીની ડોમેનની અંદર પડે છે, પણ એની સાથે સાથે મેં વિડીયો ગેમ્સ બી બહુ બધી બનાવી. એ ત્યારે આટલું અત્યારે જે એક્સપોઝર છે એટલું હતું બી નહીં, અને એ કરવા ટાઈમે એવું થતું હતું કે ઘણા બધા સ્ટ્રગલ્સ પડતા હતા મને, કે મારા પ્રોફેસર્સને બી ત્યારે જે કરંટ આઈટી સિનારીઓ હતો એમાં મોબાઈલ એપ ડેવલપમેન્ટ, વેબ ડેવલપમેન્ટ એ બધું ડિટેલમાં ખ્યાલ હતો, પણ ગેમ ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે જવું એ બધાનો એટલો એક્સપિરિયન્સ નહોતો. પણ મેં એમની એ ગાઈડન્સથી એ પોતે કેવી રીતે નવી ટેકનોલોજી શીખે છે એવી રીતે હું બી એક્સપ્લોર કરતો હતો ઇન્ટરનેટ પર, બુક વાંચવાની. સૌથી પહેલી વસ્તુ
કોઈ બી છોકરા માટે એ વસ્તુ છે કે તમારે એક ક્યુરિયોસિટી હોવી જોઈએ કોઈ બી વસ્તુ કરવાની. ધેટ્સ અ ગુડ થિંગ. એટલે મારે એ પૂછવું છે કે બેચલર ડિગ્રીમાં આટલી સિન્સિયરિટી હોવી અને આ ટાઈપનું વિઝન હોવું એ કેવી રીતે બિલ્ડ થયું? લાઈક હાઉ કોઈક એની કોઈ સ્ટોરી છે બેક ઓફ ધ સાઈડ કે લાઈક મેં તને જોયો છે કે યુ આર સિન્સિયર ફ્રોમ લોંગ ટાઈમ અને યુ આર કમિંગ વિથ ધ કમ્પ્લીટ વિઝન. તો બેચલર ડિગ્રીમાં એવું તો શું તને થયું કે જેનાથી તે આ સિન્સિયરિટી કેવી અને લાઈક આ થોટ્સ આવ્યા? રાઈટ. સો સિન્સિયરિટીનું તો હું પોતાના ટ્રમ્પેટ્સની વગાડું એટલે હું એવું કહીશ કે આઈ વુડ બી વેરી સિમિલર ટુ એની અધર પર્સન ઇન માય ક્લાસ. બટ મારા ખ્યાલથી એક પેશન ક્યુરિયોસિટી જે અંદરથી આવે એના લીધે કેવું છે કે તમને કામ કરવું ગમે, થોડું ના આવડે તો એવું થાય કે લાવ શીખીને કરીએ. રાઈટ. તો એના લીધે એક નેચરલ જે સિન્સિયરિટી કહેવાય કે જે કામમાં ધગસ લાગવી, રાઈટ, એ એનામાંથી સ્ટેમ કરે છે. સો સૌથી પહેલાં તમારે કોઈ બી વસ્તુ કરતા ટાઈમે એ જોવાનું કે લાઈક હું અત્યારે તો આ વસ્તુ કરું છું, આવનારા 5 વર્ષમાં બી હું આ જ ફિલ્ડની અંદર હઈશ, પછી પૈસા મળે ના મળે એ અલગ વસ્તુ છે, હું એ કરી શકીશ કે નહીં, મને પોતાને ગમે છે કે નહીં. કારણ કે એટ ધી એન્ડ ઓફ ધ ડે તમે કંઈ બી કરો છો એમાંથી પૈસા બનાવતા તમે શીખી જશો, કારણ કે પૈસા કામના નહીં પણ ઇનોવેશનના મળે છે. બહુ મોટી વાત કરી આ તો. મારા ખ્યાલથી આ એક્સપિરિયન્સ મારો પોતાનો એ રહ્યો છે કે લાઈક મેં જે વસ્તુ કરી છે એની અંદર મેં મારું એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ લાઈક પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ કે મારો ટાઈમ છે કે મારી મહેનત છે ઇન્વેસ્ટ એટલી કરી કે જ્યારે જ્યારે હું ઇન્ટરવ્યૂઝમાં જતો તો મને એવું નહોતું થતું કે મારી પાસે વાતો ખૂટે છે કરવાની, અને એના લીધે સામેવાળા વ્યક્તિ જે છે એને બી એવું થાય કે લાઈક ઓકે આ માણસ એકચ્યુઅલી જાણે છે, રાઈટ, અને એ વસ્તુ બહુ હેલ્પ કરે છે જોબ માર્કેટમાં. વાત કરીએ કે બેચલર ડિગ્રીની તારી 4 વર્ષની જે જર્ની છે તો એમાં આપણે જે સ્ટુડન્ટ અત્યારે ભણી રહ્યા છે એન્જિનિયરિંગના ફર્સ્ટ સેમિસ્ટર સેકન્ડ સેમિસ્ટરમાં, તો તું થોડુંક એના ઉપર જણાવી શકે કે તે 4 વર્ષમાં એવી કઈ એક્ટિવિટીઓ કરી કે જેની તારી જેને તારી પ્રોફાઇલમાં હેલ્પ થઈ? બીકોઝ અત્યારે સ્ટુડન્ટ્સને ખબર નથી કે પ્રોફાઇલ બુસ્ટિંગ અને પ્રોફાઇલ બિલ્ડિંગ શું છે. રાઈટ. એટલે મેં પર્સનલી એટલી મહેનત નહોતી કરી પ્રોફાઇલ બિલ્ડિંગની, એની મને આઈ થિંક બહુ એક ડિફિકલ્ટ ટાઈમમાં મારે પાસ થવું પડ્યું હતું કે લાઈક એવું હતું. હું તમને એક નાની સ્ટોરી કહીશ મારા લાઈફની. હું એન્જિનિયરિંગ પતાવ્યા પછી ગેમિંગમાં જેમ ઇન્ટરેસ્ટેડ હતો, આઈ અપ્લાઈડ ઇન ટુ 1 or 2 કંપનીઝ જે ત્યાર જોબ આપતી હતી. એ જોબ આપ્યા પછી મેં જે જોબ કરી એમાં એવું થતું હતું કે લાઈક હા મને જોબ મળી છે એટલે લાઈક આઈ એમ ડેફિનેટલી સમથિંગ, કે મને ઘણું બધું આવડે છે, રાઈટ. એ જે ઈગો બિલ્ડ થાય કે જે શરૂઆતમાં તમને કંઈક મળે, રાઈટ. હવે એમાં એવું થયું કે મને જે વળતર મળી રહ્યું હતું અને એની પછી મને એવું થયું કે આ જ વસ્તુનું ફોરેનમાં કે ક્યાંક બીજી જગ્યાએ મોટી કંપનીમાં કામ કરવા પર શું વળતર મળે છે એ જાણ્યા પછી મને એવું થયું કે સારું આ કામનું આજ કામ કરતાં કરતાં હું બીજે ક્યાંક કામ કરું, ફોરેનમાં કરું કે કંઈ, તો એનું વળતર વધારે છે. અને મારી કંપનીમાં મેં વાત કરી આ પ્રકારની કે મને આવી રીતે તમે એક્સપોઝર આપો, હું આ કામ કરું છું, તમારા માટે મને કરવામાં કોઈ વાંધો નથી. પણ આઈ થિંક ફાઇનાન્શિયલ કન્સ્ટ્રેન્ટ્સના લીધે મારી કંપની મને ત્યારે સપોર્ટ નહોતી કરી શકી અને મારું ફોરેન જવાનું જે મોટિવેશન હતું એ ત્યાંથી આવ્યું હતું. એટલે એ થાય કે મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ અપ્લાય કર્યું ત્યારે મારામાં આ ઈગો હતો અંદર, અને એના લીધે મને પહેલી વખત મેં જેટલી યુનિવર્સિટીમાં અપ્લાય કર્યું મને એવું હતું હું બેસ્ટ છું અને મળી જશે, અને મેં ખાલી મારા માર્કશીટ ને બધું જે બેસિક હોય એ સબમિટ કર્યું. લગભગ એવું હતું સેફ યુનિવર્સિટીમાં પહેલું રિજેક્શન આવ્યું હતું મારે, અને એની પછી એવું થયું કે ધીમે ધીમે બધામાં રિજેક્શન આવી ગયું. પછી મને એવું થયું કે ઠીક છે બધી વસ્તુના એક એક કારણ હોય, એટલે મેં એનાલિસિસ ચાલુ કર્યા કે શું માંગી રહી છે સામેવાળી યુનિવર્સિટી, અને પછી મેં મારી પોર્ટફોલિયો બનાવ્યો પ્રોફાઇલ બિલ્ડિંગની જે તમે હમણાં વાત કરી ત્યાંથી એ વસ્તુ જન્મી હતી. એટલે હું એવું નહીં કહું કે મેં પહેલેથી કર્યું હતું, પણ મેં પહેલેથી મહેનત એટલી કરી હતી કે મને જ્યારે પ્રોફાઇલ બિલ્ડ કરવાની આવી ત્યારે મારી પાસે કન્ટેન્ટ હતું, રાઈટ. સો હું અત્યારના છોકરાઓને એવું કહીશ કે જે બી તમે કરો છો એમાં એટલું પેશનથી કરો કે કાલે ઉઠીને તમે એ કામ ન કરતા હોય પણ બીજા કોઈ વ્યક્તિને કહો કે મેં આ કામ કર્યું છે તો એમાં તમે એટલું બતાવી શકો કે એમને એવું લાગે કે ના એને ધગસથી એ કામ કર્યું. હવે ફોરેન યુનિવર્સિટીઝની બી વાત કરું તો એ લોકોને એવું સ્ટુડન્ટ્સ પાસેથી એક્સપેક્ટેશન નથી હોતી કે બેસ્ટ ઓફ ધ બેસ્ટ છે. એ લોકોને એ એક્સપેક્ટેશન હોય છે કે અમારે ત્યાં આવશે તો એ ખરેખર કંઈક શીખવા માંગે છે, અને એનાથી બી મોટું એ છે કે આપણે માનીએ ના માનીએ એ બી થોડો બિઝનેસ કરવા બેઠા છે, રાઈટ. તો
એ લોકોને એ વસ્તુ તો છે કે ભાઈ તમે કેટલા હોશિયાર છો, પણ એ લોકોને એનાથી બી વધારે એક વસ્તુ એ છે કે તમે અમને શું આપો છો, તમારા થકી અમને શું મળે, બેનિફિટ મળે, રાઈટ? હવે હું એમને કહું કે ભાઈ હું આટલું સરસ ગેમ બનાવું છું, આવી રીતે પ્રોજેક્ટ બનાવવાનું છું, તો એમને વિશ્વાસ થાય કે ભાઈ આગળ જઈને જાતે બી ગેમ તો બનાવવાનો જ છે. તો પછી બધા યુનિવર્સિટીને એવું થાય કે આ ભલે ને આપણે યુનિવર્સિટીમાં આવે એટલે એલમનાઈ એમનો વધે, રાઈટ? સો એ બધું જે વસ્તુ છે એની માટે પ્રોફાઇલ બિલ્ડિંગ તમે જે કીધું, પછી તમારું કામ છે એને સરસ રીતે ડોક્યુમેન્ટ કરવું, કે પછી તમારું કામ ધારો કે તમે ભલે ને બે કલાક આપ્યા, પણ એ બે કલાક તમારા જીવનના આપ્યા છે, તો એને તમે એવી રીતે પોર્ટ્રે કરો તમારા પોર્ટફોલિયોમાં કે તમારા સીવીમાં, કે એનાથી દેખાય કે ખરેખરમાં તમે શું કામ કર્યું છે. કારણ કે તમારું બે મિનિટની અંદર તમારું સીવી વાંચી લેવાથી એને કંઈ મળશે નહીં વેલ્યુ, બટ એટ ધ સેમ ટાઈમ તમે શું લખ્યું છે એ કદાચ એને બે મિનિટ વિચારવું બી પડે કે ઓ આ કંઈક નવું આવ્યું મારે માટે, રાઈટ? તો એ વસ્તુ તમને કાફી હેલ્પ કરશે. એટલે આપણે એ વાત કરીએ કે ધારો કે આપણે બેચલર્સની વાત કરીએ તો કયા થ્રી મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ છે કે જે સ્ટુડન્ટ્સને ધ્યાન રાખવાના પોતાની લાઈફમાં, જો એને એબ્રોડ એજ્યુકેશન કરવું હોય તો ટોપ થ્રી થિંગ્સ એ તું કયા કઈ કહી શકીશ કે શું ફોકસ કરવું જોઈએ, કે CGPA છે, એક્સપિરિયન્સ છે, પ્રોજેક્ટ છે, રિસર્ચ પેપર છે, ઇન્ટર્નશીપ છે, બહુ બધું જઈ રહ્યું છે, પણ વોટ યોર એક્સપિરિયન્સ? બીકોઝ મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરી, જોબ કરી, ઓલ્સો મલ્ટીનેશનલ લાઈક ટોપ યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું, તો તારો એક્સપિરિયન્સ શું કહે છે કે કયા ત્રણ મેઇન ટોપિક હોવા જોઈએ કે જેના ઉપર સ્ટુડન્ટે અત્યારે ફોકસ કરવું જોઈએ? ધેટ્સ ઇટ. સૌથી પહેલું એક વસ્તુ કહીશ જે આઈ થિંક ખોટું છે પણ એ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, 100% ટ્રુ. એ વસ્તુ એવી છે કે તમને તમારી જાતને વેચતા આવડવી જોઈએ. વેરી ગુડ પોઈન્ટ. સૌથી પહેલી વસ્તુ, યુ નીડ ટુ સેલ યોર સેલ્ફ. કારણ કે સામેવાળા વ્યક્તિને તમે જે છો એવા 500 લોકો આવવાના છે, હવે એની અંદર એણે તમને ચૂઝ કરવાનું છે. આજે હું તમારા વ્યુઅર્સને બી એવું કહીશ કે કાલે ઉઠીને કદાચ તમારી કોમ્પિટિશન હું છું, હું આ વસ્તુ આટલું વિચારું છું, તો તમારે બી વિચારવી પડશે, બરાબર? એટલે યુ નીડ ટુ ફર્સ્ટ નો હાઉ ટુ સેલ યોર સેલ્ફ. સેકન્ડ વસ્તુ એવી છે કે તમે જે વસ્તુ કરી રહ્યા છો એ વસ્તુ એટ ધી એન્ડ ઓફ ધ ડે જે કરવા માંગો છો એ વસ્તુ જોડે કેવી રીતે ટાઈ કરો છો, એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. કે આજે ધારો કે મેં ઘણા બધા લાઈફમાં કામ કર્યા છે, જેમ કે લાઈક હું મારા પપ્પાની ફેક્ટરીમાં ગ્રાફિક ડિઝાઇનનું કામ કરતો હતો, જે આજે મારા પ્રોગ્રામિંગમાં કદાચ કામ નથી આવતું, પણ હું જે ગેમિંગમાં કામ કરું છું એની અંદર ગ્રાફિક ડિઝાઇનનું કાફી યુઝ આવે છે. એટલે તમારે એ જોવાનું કે તમારા લાઈફના એક્સપિરિયન્સીસ છે એ તમે કેવી રીતે ટાઈ કરી અને તમારી જે નવી વસ્તુમાં કામ કરવું છે એમાં કેવી રીતે તમારી જાતને વેચી શકો છો. અને આઈ થિંક સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે યુનિવર્સિટીમાં જવું હોય તો પાસ બધે થવું પડશે. પાસ એટલે તો ટૂંકમાં સારો CGPA જોઈએ, સારો CGPA અને બેકલોગ નહીં જોઈએ, રાઈટ? બેકલોગ ના હોય એ વધારે સારું. એટલે એ એવી વસ્તુ છે કે તમે એક્સપ્લેન કરી શકો છો SOPમાં, બટ એ ના કરવું પડે એ ગોલ્ડન છે. ગોલ્ડન છે, રાઈટ? બરાબર છે. તો ધેટ્સ અ ટોપ મોસ્ટ થિંગ. વેરી ગુડ પોઈન્ટ કે CGPA. આઈ થિંક કેનેડા ઇઝ મોર ટુવર્ડ ધ CGPA. કેનેડા ઇઝ ડેફિનેટલી. બેકલોગ્સ આઈ થિંક એ લોકો જનરલી એક્સેપ્ટ નથી કરતા, બટ ધેટ્સ અ ગુડ પોઈન્ટ. હવે આપણે જો ડિસ્કસ કરવા જઈએ તો બેચલર્સ પત્યા પછી વોટ મોટિવેટ્સ યુ ટુ ગો એબ્રોડ, તો ઇરિસ્પેક્ટિવ ઓફ એની કન્ટ્રી, તો તે જ્યારે એબ્રોડ એજ્યુકેશનનું પ્લાનિંગ કર્યું તો કન્ટ્રી સિલેક્ટ કરવામાં કયા પેરામીટર્સથી લીધા હતા કે ભાઈ કેનેડા, US, UK, ઓસ્ટ્રેલિયા, જર્મની, વાય યુ હેવ સ્પેસિફિકલી ચૂઝ કેનેડા? તો એના ઉપર એવું કંઈક બ્રેઇન સ્ટોર્મિંગ સેશન કર્યું હતું કે મારે કેનેડા સિલેક્ટ કરવું છે, તો એવા કયા પેરામીટર્સ હતા, તો જે આપણા વ્યુઅર્સને ઓડિયન્સને બી ખબર પડે કે એઝ અ સ્ટુડન્ટ તરીકે આવું બી વિચારી શકાય, રાઈટ? એટલે એવું મારી જોડે જે મારો પર્સનલ એક્સપિરિયન્સ છે એવું છે કે લાઈક પેરામીટર્સ જ્યાં સુધી તમે વિચારશો ને ત્યાં સુધી પતશે નહીં. ક્યા વાત હૈ, બરાબર? એટલા બધા પેરામીટર્સ છે વિચારવા માટે કે તમે લોકો છેલ્લે મૂકી દેશો કે નથી કરવું મારે, બરાબર? થાકી જવાશે. તો એટ ધી એન્ડ ઓફ ધ ડે આ વસ્તુ આવે છે પોતાના પર્સનલ કે ભાઈ મારા માટે લાઈફમાં શું ઇમ્પોર્ટન્ટ છે. અમુક લોકો માટે એવું હોય છે કે ભાઈ મારે ફેમિલી જોડે વધારે ટાઈમ સ્પેન્ડ કરવો છે, અમુક લોકો માટે એવું હોય છે કે ભાઈ મને થોડાક ટાઈમ માટે મળશે પણ વધારે પૈસા મળશે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો દરેક કન્ટ્રી છે એ દરેક અલગ અલગ એસ્પેક્ટમાં સ્પેશિયલાઇઝ કરે છે, રાઈટ? સો મારી માટે કેનેડા ચૂઝ કરવાનું બે કે ત્રણ રીઝન એ હતા કે એક સિક્યોરિટી, કે હું ત્યાં આગળ જઉં પછી મને ત્યાં આગળ જે મારું એજ્યુકેશન માટે હું ઇન્વેસ્ટ કરી રહ્યો છું, શરૂઆતમાં તો પૈસા હું આપી જ રહ્યો છું, એ મારે રિકવર કરવાના છે, બરાબર? તો મને એનો ટાઈમ મળશે કે નહીં, બરાબર? પોઈન્ટ, વેરી ગુડ પોઈન્ટ. કે
ઇમ્પોર્ટન્ટ નથી કે કાલે કાલે રિકવર થઈ જાય, પણ મને જે ટાઈમ મળે કે હું એ દરમિયાન રિકવર કરી શકું, એ દરમિયાન મને સિક્યોરિટી છે કે નહીં સ્ટેટસની. સેકન્ડ, મારે એવું હતું કે મારા પેરેન્ટ્સ માટે, લાઈક મારો બ્રધર છે ને હું છું, પણ મારા બ્રધર બી અત્યારે એબ્રોડ યુએસમાં સેટલ થયેલા છે, તો એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી કે મારી માટે મારા મારા ફેમિલી જોડે જ્યારે બી મળવું હોય, મારે પાછું આવવું હોય, તો એવું કયું કન્ટ્રી છે જે મને એ સપોર્ટ કરશે? સો કેનેડાની અંદર એ વસ્તુ ઓસ્ટ્રેલિયામાં બી ટ્રુ છે, બટ મારા માટે કેનેડા ઇમ્પોર્ટન્ટ હતું કે મને મારા ભણતર પછી જે મારી યુનિવર્સિટી થ્રુ મને જે પીઆર એપ્લિકેશન કરવાનું જે ઓપોર્ચ્યુનિટી મળે છે, ધેટ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એની પછી તમને એવું બી હોય કે તમારું ફાઇનાન્શિયલ જે છે કે તમે કેટલું ઇન્વેસ્ટ કરો છો અને તમારી માટે કેટલું ઇમ્પોર્ટ, બરાબર છે? અમુક યુનિવર્સિટી તમને સ્કોલરશિપ આપશે, અમુક નહીં આપે. હવે વસ્તુ એ છે કે તમે અમુક યુનિવર્સિટી માટે બહુ જ સારા કેન્ડિડેટ છો, બરાબર, તો એ તમને એક સ્કોલરશિપ આપશે. પણ હવે એવું છે કે અમુક યુનિવર્સિટી માટે તમે નથી સારા, રાઈટ, બટ એ સ્કોલરશિપ નથી આપતી, તમને સ્ટીલ એડમિશન આપે છે, એનાથી તમને આગળ જતાં બેનિફિટ થશે કે નહીં, એ વસ્તુ ગણવી સૌથી ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે મેં મારા ઘણા બધા ફ્રેન્ડ્સ છે જે આજે બધી બધા લગભગ કેનેડામાં બધી યુનિવર્સિટીમાં મારા એકાદ બે ફ્રેન્ડ છે, રાઈટ, મેકમાસ્ટર છે કે કોન્કોર્ડિયા છે, બધામાં લગભગ એકાદ ફ્રેન્ડ્સ તો છે. અને મેં એમની જર્ની જે સાંભળી છે, લગભગ બધા વેલ પ્લેસ્ડ છે, કોઈને તકલીફ નથી પડતી. પણ એમાં સ્કિલ્સ આર લાઈક ધ, એ આપણે થોડું ડિસ્કસ કરીએ, પણ હું જે કહું છું એ પોઈન્ટ, એ બધા માટે એક એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી. ફાઇનાન્સ, અમુક લોકોને કોન્કોર્ડિયામાં જવા પર ફૂલ એમનો કોર્સ ફ્રી થઈ ગયો હતો સ્કોલરશિપમાં, બરાબર, પણ અમુક લોકોને મેકમાસ્ટરમાં એડમિશન મળતું હતું પણ સ્કોલરશિપ નહીં મળતી, હા, રાઈટ. સો જે કોન્કોર્ડિયામાં પાસ આઉટ થયો છે એને એવું હતું, બેઉનો રીઝનિંગ બંનેના વેલિડ છે, પણ કોન્કોડિયાવાળા મારા ફ્રેન્ડે એવું કીધું કે ભાઈ મને એવું હતું કે મારું અત્યારે ફ્રી થઈ જાય છે, પછી મને ખબર છે કે હું ફોડી લઈશ, બરાબર છે, અને એને મળી ગઈ છે જોબ, એને જે, તો એ એક એનું કોન્ફિડન્સ હતું. મેકમાસ્ટર વાળાને એવું હતું કે જ્યારે હું મેકમાસ્ટરમાંથી ભણું છું, મારું જે સરાઉન્ડિંગ છે, ઇકોસિસ્ટમ છે, કે મારા કનેક્શન્સ બનશે, એ મારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. સો એ પેરામીટર્સ તમારે તમારા ઉપર ગોતવાના છે. આગળ જઈને ધારો કે તમારે સેલ્સમાં કામ કરવું છે, તો તમારી માટે નેટવર્કિંગ ઇઝ ધ કી એસ્પેક્ટ, બરાબર. અને અગર તમારે આગળ જઈને ધારો કે એવું કંઈક કન્સલ્ટન્સી કે તમારી પોતાની ફર્મ ઊભી કરવી છે, રાઈટ, સો એમાં બી નેટવર્કિંગ ઇમ્પોર્ટન્ટ છે, બટ એટ ધ સેમ ટાઈમ તમે પોતાની જાતને સ્કિલ્ડ બનાવવા માંગો છો, રાઈટ. તો અગર તમને સ્કોલરશિપ મળે છે તો એ પૈસા તમે લેટર ઓન ઇન્વેસ્ટ કરી શકશો, રાઈટ. સો એ બધા એસ્પેક્ટ્સ પર્સનલ જેટલું લોકો વિચારે ને, કોઈ ફ્રેન્ડને ના પૂછે ને, એ વધારે સારું, એ વધારે સારું, રાઈટ રાઈટ. એટલે સાચી વાત છે, બીકોઝ તો હું એવું કહી શકું કે આ લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી જે પોતાની કન્ટ્રી સિલેક્ટ કરે છે એના વિશે શું કહેવું છે? બીકોઝ અત્યારે તો તમે આપણે જોઈએ છે કેટલો ટ્રેન્ડ છે કે ઘણા બધાના થોટ પ્રોસેસ ચેન્જ થઈ જાય છે, કે એક બે રીલ્સ જોવે એટલે થોટ પ્રોસેસ ચેન્જ, યુટ્યુબનો વિડીયો જોયો થોટ પ્રોસેસ ચેન્જ. તો વોટ ડુ યુ સજેસ્ટ કે અત્યારના કરંટ જનરેશન ને કરંટ યુથ જે જેન્ઝી છે એને આપણે શું કહી શકીએ? આ વસ્તુ કાઇન્ડ ઓફ મેં છે ને, મારી એક ફ્રેન્ડ છે, એણે છે ને બહુ મને સારી રીતે આ વસ્તુ સમજાવી હતી કે તમે ફોરેન કન્ટ્રી કે કોઈ મોટું આવું ડિસિઝન લો છો ને, એ લગ્ન કરવા જેવું છે, કે એક વખત તમે કરી લેશો ને પછી પાછું હટવું ને એ બહુ ડિફિકલ્ટ છે. એટલે હું એવું કહીશ કે અગર તમારું મન 15-15 મિનિટે બદલાતું હોય ને, તો ત્યારે ડિસિઝન લેવાનો સહી સાચો ટાઈમ નથી, બરાબર છે. અને તમારા રીઝન્સ એટલા કોન્ક્રીટ હોવા જોઈએ કોઈ બી વસ્તુ સિલેક્ટ કરવાના, કે બાજુવાળો વ્યક્તિ આવીને તમને ગમે તે કહેશે, તમારા રીઝન વેલિડ રહેવા જોઈએ, બરાબર. એ ક્યારે આવશે? જ્યારે તમે પર્સનલ તમારી લાઈફને લગતા ડિસિઝન લીધા છે, જે એની લાઈફને નહીં રિલેટ થાય, બરાબર છે. અને કદાચ એની લાઈફને જે રિલેટ થાય છે એ તમારું સાંભળીને બી ખોટું થઈ જાય, એટલું કોન્ક્રીટ હોય પછી તમારે ડિસિઝન લેવું પડે. બહુ સાચી વાત છે કે ડિસિઝન લેવાની એક નવી ટેકનિક, આઈ થિંક આઈ જસ્ટ ગોટ ટુ નો, એન્ડ ઇટ્સ અ ગુડ ટેકનિક કે તમારે તમારું એનાલિસિસ કરવું પડશે પહેલા, અને તમારા એનાલિસિસ ઉપર તમારે પ્લાનિંગ કરવું પડે. બાય, ધેટ્સ અ ગુડ થિંગ. હવે આપણે એવું વિચાર, આપણે એવું સમજીએ કે બેચલર્સ કમ્પ્લીટ થયું, બેચલર કમ્પ્લીટ કર્યા પછી યુ હેવ એક્સપિરિયન્સ એન્ડ ધેન યુ પ્લાન ફોર કેનેડા. હવે આ જર્નીમાં અત્યારે આપણે એવું વાત કરી રહ્યા છે કે અત્યારે ફૂલ નેગેટિવિટી છે પૂરા ઇન્ડિયામાં, કે ભાઈ કેનેડામાં જોબ નથી, પછી કેનેડામાં ફૂડ્સના ફૂડનું પ્રોબ્લેમ છે, લાઈક લોકો રોડ ઉપર રહે છે, એકોમોડેશન નથી. તો એકચ્યુઅલી આપણે વાત કરીએ તો કેનેડાની હાર્ડ રિયાલિટી શું છે? મીન્સ યુ કેન ટેલ ફ્રોમ યોર હાર્ટ કે જે બી સાચી વસ્તુ હોય, કેમકે આપણને વ્યુઅર્સને ખબર પડવી જોઈએ કે એક સ્ટુડન્ટ છે કે જે ત્યાં ભણીને
ફૂલ ટાઈમ જોબ કરીને અહીંયા આવ્યો છે અને પાછો જવાનો છે, તો એનાથી વધારે ટ્રુથફુલ ઇન્ફોર્મેશન કોઈની પાસે નહીં હોય. તો મારે અને આપણે દરેક સ્ટુડન્ટ્સને એક સમજાવવાની કોશિશ કરું છું કે સાચામાં સાચી વસ્તુ શું છે, કે કેનેડા આટલું ખરાબ છે. કેનેડા ખરાબ છે અને સારું છે એ ડિસાઈડ કરવાવાળો હું કોઈ નથી, પણ હું જે સત્ય અત્યારે વાત કરીશ એમાં મારા પ્રમાણે જે ટ્રુથ છે એ છે કે તમે જેટલું બી સોશિયલ મીડિયા પર જુઓ છો એ કોઈ મનમાં તો વિચારીને આવતું નથી, બરાબર. એટલે ડેફિનેટલી થોડુંક સ્ટ્રગલ છે અત્યારે માર્કેટ, અત્યારે જોબના પર્સપેક્ટિવથી માર્કેટ ડાઉન છે, બરાબર. ઘણા બધી જગ્યાએ અત્યારે લે ઓફનું સાંભળવામાં આવતું હશે કે એ બધી વસ્તુ એટલી જ સાચી છે. પ્લસ ઘણી બધી જગ્યાએ લોકોનો ડર હોય છે કે લાઈક કેનેડામાં ઘણા બધા સબસ્ટેન્સ જે આપણે કહીએ કે ડ્રગ યુઝેજ છે ને એ બધું વધારે હોય છે જેનાથી લોકો ડરતા હોય છે, એ વસ્તુ પણ એટલી જ સાચી છે. બટ એટ ધ સેમ ટાઈમ તમે શું કરવા જઈ રહ્યા છો, ઇફ યુ સ્ટે ટ્રુ ટુ દેટ યુ ડોન્ટ હેવ ટુ વરી અબાઉટ ઇટ, બીકોઝ તમે ક્યાંક ને ક્યાંક જો તો ઇન્ડિયામાં બી એ બધું છે જ. બિલકુલ સાચી વાત છે. ક્યારે એવું નથી થયું કે મેં જે વસ્તુ ત્યાં નથી જોઈ એ અહીંયા નથી જોઈ, બરાબર. ત્યાં કદાચ મેં 19-20 વધારે જોઈ હશે કાં તો ઓછી જોઈ હશે અમુક જગ્યાએ, બરાબર. પણ એવું કંઈ નવીનતા નથી કે જે અહીંયા નથી. જેમ કે હું તમને કહું કે મારા 2-3 ફ્રેન્ડ્સ છે જે બેંગ્લોર ગયા છે, રાઈટ. અને એમાં અનફોર્ચ્યુનેટલી એકાદ ફ્રેન્ડને આવું થયું કે ખોટી લતમાં લાગી ગયો. એ બહુ જ સરસ વેલ એસ્ટાબ્લિશ કંપનીમાં કામ કરતો હતો અને એની કંપનીમાં કામ કરતા કરતા એ બધું સાઈડમાં ચાલતું હતું. આજ દિન સુધી એને કોઈ તકલીફ નથી પડી, બટ ડેફિનેટલી એ જે કરે છે એ ખોટું છે, બરાબર છે. સો યુ હેવ ટુ સ્ટે ટ્રુ ટુ યોર ગોલ્સ. એના પછી તમે ધારો કે કોઈક બીજું કરી રહ્યું છે એના પરથી તમે વિચારીને કંઈક કરશો તો એ તો અહીંયા બી થવાનું છે, ત્યાં બી થવાનું છે, રાઈટ. તમે જે કીધું કે જોબની વાત કરું કે અત્યારે ડિફિકલ્ટ છે માર્કેટ, રાઈટ. હું અત્યારે જે જોબ કરી રહ્યો છું એમાં મને જે રીતે લાઈક એ જોબ એક્વાયર થઈ એ મને એવું લાગતું નથી કે ક્યાંય મને એમાં માર્કેટ ઇન્ફ્લુઅન્સ થયું હોય. કારણ કે મેં જ્યારે ઇન્ટરવ્યૂ આપ્યું હતું ત્યારે હું એવું વિચારીને નહોતો આપતો ઇન્ટરવ્યૂ કે આ માર્કેટ ડાઉન છે તો આ જોબ મળે છે તો હું લઈ લઉં. મારા માટે એ હતું હું આટલું ભણ્યો છું મને આટલું આવડે છે, મને જ્યાં સુધી જે હું જોબ ડિઝર્વ નથી કરતો એ નહીં મળે ત્યાં સુધી હું નહીં લઉં. હું એ જ ફોકસથી વાત કરું મારા ઇન્ટરવ્યુઅર જોડે કે પછી હું એ જ ફોકસથી હું એપ્લાય કરું, રાઈટ. તો ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક મારા એક્શન્સમાં ફરક પડશે. જે અત્યારે કોઈક ડેસ્પરેટ છે જોબ માટે કે ભાઈ કશું જ નથી મળતું મારે જોઈએ છે, રાઈટ, જે આવે લઈ લઈએ. હવે એ વસ્તુ અમુક જગ્યાએ કેવી હર્ટ કરે તમને કે ભાઈ શરૂઆતમાં કોકે બહુ જ ઓછા પગારની જોબ લઈ લીધી, હવે શું થાય કે એને જે નેક્સ્ટ જોબ લેશે એમાં એવું પૂછશે તમને અત્યારે શું મળે છે, રાઈટ. તો હવે તમારો ગ્રોથ ત્યાંથી જ થઈ ગયો. હા, એ તો સમાપ્ત થઈ ગયો. પછી એનાથી તમને ગ્રોથ મળશે. એટલે તમે 40K સ્ટાર્ટ કરી લીધું તો તમે છો 100K ની એલિજિબલ છો, પણ તમને નેક્સ્ટ જમ્પ 60K કે 70K જ મળશે. હા, કારણ કે તમે તમારા પોતાની જાતને જ 40K પર જસ્ટિફાઈ કરેલું છે, રાઈટ. એટલે તમારે સૌથી પહેલા તમારું વર્થ જાણવાનું, પછી ભલે ને દુનિયા એક થી બે થઈ જાય, પછી એવું નથી કે તમે કેનેડા પહોંચી ગયા ભણી લીધું તમે જઈ નથી શકતા બીજે ક્યાંય. તમે પછી યુએસમાં ટ્રાય કરો, પછી ત્યાં આગળ યુએસમાં બી આવી રીતે વર્ક વિઝા મળે છે, બરાબર. અને મેં ઘણા બધા મારા ઘણા બધા ફ્રેન્ડ્સ છે જે આવી રીતે કેનેડામાં માઇક્રોસોફ્ટમાં કામ કરતા હતા, જેવું મને અહીંયા આગળ થયું કે ગેમમાં મને ઓછા પૈસા મળે છે, કેનેડા માઇક્રોસોફ્ટ અને સિએટલ, આઈ મીન હું વેનકુવર છું, વેનકુવર માઇક્રોસોફ્ટ અને સિએટલ માઇક્રોસોફ્ટ, પેસ્કેલમાં લગભગ $3 લાખ ફરક છે અને USD. ઓકે, રાઈટ. સો એ લોકો ટ્રાય કરે છે, હવે વિઝા મળે ના મળે એમના હાથમાં નથી, પણ ટ્રાય કરવું છે. તમે બી કરી શકો, હું બી કરી શકું. સો એવું નથી કે કોઈ જગ્યાએ તમે પહોંચી ગયા તો બંધાઈ ગયા છો, રાઈટ. સો એ અગર તમારી મેન્ટાલિટી હશે કે ઓકે મારે ત્યાં જઈને આ જ વસ્તુ કરવાની છે તે જ કરવાની છે તો તમે ફોકસ કરી શકશો. અને એની માટે તમારે જે જોઈએ છે એ તમારે બેકગ્રાઉન્ડ સેટઅપ કરવાનું છે. સો આઈ થિંક દેટ ઇઝ ધ મેઇન ટ્રુથ અબાઉટ કે હું બી જ્યારે જોબ લેવા ગયો હતો ત્યારે એ લોકોએ મને એવું નહોતું પૂછ્યું કે ભાઈ તમને બે કંપનીમાં હતા તમે કેમ છોડી શું છે શું નહીં. મને એ લોકોએ પૂછ્યું કે ભાઈ આ અમારું કામ છે તમે આ કરી શકશો, કરી શકશો. મેં હા પાડી અને મને કીધું કે તમે પુરવાર કરો. મેં પુરવાર કરી, એની પછી મેં સીધી સેલરીની વાત કરી કે મેં મને આટલા જોઈશે. એની પછી અમે ક્યારેય એવું માર્કેટ ડિસ્કસ નથી કર્યું કે અમારી પ્રીવિયસ જોબ ડિસ્કસ નથી કરી. શરૂઆતમાં તમારી યુનિવર્સિટીમાં એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ એ છે
કે સારી યુનિવર્સિટી કે સારી સ્કૂલમાં તમે જશો તો તમને જે ફર્સ્ટ ચાન્સ મળશે ને, જે ઓલી બ્રાન્ડ નેમથી, એ કદાચ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમારું એક બેન્ચમાર્ક બહુ સરસ સેટ થઈ જશે, રાઈટ? અને બીજી વસ્તુ જે મારા વાળા મેક માસ્ટર વાળા ફ્રેન્ડે કીધી કે ભાઈ તમે જે જગ્યાએ ભણવા જાઓ છો તમારી આજુબાજુમાં એવા જ લોકો આવશે, ઇકોસિસ્ટમ એ મળવાની છે, રાઈટ? હું અત્યારે જે કામ કરી રહ્યો છું, મારા બે ત્રણ ફ્રેન્ડ્સ છે જે અત્યારે લગભગ મારા ક્લાસમાં ઇન્ડિયન્સ ત્રણ લોકો હતા. અચ્છા, ઓન્લી થ્રી ઇન્ડિયન્સ? થ્રી ઇન્ડિયન્સ. હું એક અમદાવાદથી હતો અને બીજા બે મુંબઈ અને બેંગ્લોરથી હતા, રાઈટ? સો મારે ઇન્ટરેક્શન બધા લગભગ બહુ બધા કન્ટ્રીઝના ફોરેન ડેલિગેટ્સને બધા જોડે થયું. તો એમાં મારા ઘણા બધા ફ્રેન્ડ્સ એવા બન્યા કે જે ચાઇનાથી હતા, બ્રાઝિલથી હતા, ઇઝરાયલથી હતા, અને લાઈક હજી બી હું કોન્ટેક્ટમાં છું. પણ ભણતા ભણતા એ વસ્તુ મેં રિયલાઇઝ કરી કે મારી જે મેન્ટાલિટી હતી, જે બહુ હાર્ડ બાઉન્ડ હોય, રાઈટ, એ બહુ જ ચેન્જ થઈ ગઈ. કારણ કે જ્યારે તમે આવી રીતે ઇન્ટરનેશનલ માર્કેટમાં આવો છો અને તમારે કોઈક ઇન્ટરનેશનલ વ્યક્તિ માટે કામ કરવાનું છે, તો તમે તમારી એક રિજિડ મેન્ટાલિટી જે બનાવીને આવ્યા છો એ ના રાખી શકો. તમારે એમને શું જોઈએ છે એ વસ્તુ તમારે કેટર કરવી પડે, તો જ જઈને તમને કામ મળશે, રાઈટ? અને એ વસ્તુ એટલી જ ઇન્ડિયામાં બી સાચી છે. બિલકુલ સાચી વાત છે, બિલકુલ સાચી વાત. પણ આપણે એવું, આપણે જ્યારે આઈ થિંક માસ્ટર્સની જર્ની તે ચાલુ કરી, ત્યારે આપણે આઈ થિંક આઈસીટીથી કોમ્પ્યુટર સાયન્સમાં એપ્લાય કરવાનું પ્લાનિંગ કર્યું, પછી આપણે બીજા ડિફરન્ટ ડિફરન્ટ પ્રોગ્રામમાં એપ્લાય કરવાનું પ્લાનિંગ કર્યું. આઈ થિંક આપણને એડમિશન્સ બી કોન્કોડિયા કે ડેલહાઉસીમાંથી આવ્યા હતા, એન્ડ વી હેવ સિલેક્ટેડ યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા. તો સ્ટુડન્ટ્સને શું કહેવા માંગે છે કે યુનિવર્સિટી સિલેક્ટ કરો કે કોલેજ સિલેક્ટ કરો? બિકોઝ મને ખ્યાલ છે કે તું એક કન્ફર્મેશન એક ફેથથી આવ્યો હતો કે મારે યુનિવર્સિટી જવું છે, અને મેં તને કીધું કે આપણે યુનિવર્સિટી મળશે જ. તો છોકરાઓને મિસગાઈડ શું થાય છે કે યુનિવર્સિટીઝ કેમ નથી આપતા અને કોલેજીસ કેમ આપે છે, તો એના ઉપર તું શું કહી શકે? બિકોઝ આઈ થિંક યુ આર સ્ટેઇંગ ઇન વેન્કુવર, તો વેન્કુવરમાં ઘણી બધી કોલેજીસ છે. તો વોટ આર ધ ડિફરન્શિએટ કે યુનિવર્સિટીઝ અને કોલેજનો ડિફરન્શિએટ? જેમ એક તે કીધો ઇકોસિસ્ટમનો, એ હું સમજી ગયો, પણ તે પર્સનલી શું એક્સપિરિયન્સ કર્યું છે કે શું ડિફરન્સ છે? બે ત્રણ વસ્તુ ડિફરન્ટ છે. હું તમારો ફર્સ્ટ ક્વેશ્ચન જે હતો કે એ લોકોએ યુનિવર્સિટી ચૂઝ કરવું જોઈએ કોલેજ, હું એવું કહીશ કે અગર કેનેડાની જ વાત કરતા હોય તો યુનિવર્સિટી પ્રેફરેબલ છે, કારણ કે એક તમને અલગ લીગમાં મૂકી દે છે ઓલ ટુગેધર. જ્યારે કોલેજીસ બહુ બધી છે, યુનિવર્સિટીઝ બહુ લિમિટેડ છે, એટલે જ્યારે બહારનો વ્યક્તિ જોવે છે કે તમે યુનિવર્સિટીમાંથી છો, એટલે એ લોકો એ જ જોઈ રહ્યા છે કે તમે કેટલા બધા લોકોને આગળ નીકળી ગયા છો, રાઈટ? તમે રેસમાં થોડા આગળ છો કે તમે ઓલરેડી ઘણી ફાઇટ મારીને તમે યુનિવર્સિટીમાં પહોંચ્યા છો. બિલકુલ સાચી વાત. સો યુનિવર્સિટીનું એ પર્સપેક્ટિવ વધારે ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડ વસ્તુ હું કહીશ કે યુનિવર્સિટી જ્યારે તમે એવું હોય કે ભાઈ યુનિવર્સિટી ઇન કોલેજમાં મેં યુનિવર્સિટી સિલેક્ટ કરી લીધી, ચૂઝ ધ પ્રોગ્રામ. યસ, બહુ સાચી વાત. તમારી પાસે પાંચ યુનિવર્સિટીની એક્સેપ્ટન્સ છે, તો પાંચે યુનિવર્સિટીના નામ સાઈડમાં મૂકી દો. કયો પ્રોગ્રામ ભણાવે છે, હું શું ભણેલો છું અને મારે આગળ જઈને શું કરવાનું છે, આ ત્રણ વસ્તુ જે આમ તારા આપણે કે નક્ષત્રમાં અલાઈન થાય એવી રીતે અલાઈન થવું જોઈએ, પછી તમે ગમે તે યુનિવર્સિટીમાં જાઓ. કારણ કે એટ ધી એન્ડ ઓફ ધ ડે યુ વુડ વર્ક ઓન ધ, આ કેવું છે કે આજે જોબમાં કેવું હોય કે ભાઈ મને ગૂગલમાં જોઈએ છે, એમેઝોનમાં જોઈએ છે. એક દિવસ તમે લાઈક એક વર્ષની જર્ની રહેશે કે ભાઈ એક વર્ષ લાગી જોબ મળતા. જેવું તમને ગૂગલનું ઓફર લેટર આવે તમે તો સીધું સહી કરીને મોકલી દેવાના છો, પણ બીજા દિવસથી તમારે ગૂગલમાં કામ કરવાનું છે બે વર્ષ સુધી, તો એ તમને ગમવું જોઈએ, રાઈટ? સો ચૂઝ ધ પ્રોગ્રામ, નોટ ધ યુનિવર્સિટી ઓર નોટ ધ કોલેજ. એવી રીતે આના ઉપર એક વાત કરું, મને યાદ આવે છે, કદાચ આપણે એવું થયું હતું કે ડેલહાઉસીને કોમ્પોડિયામાં એપ્લાઇડ કોમ્પ્યુટિંગમાં ઓફર હતો અને બ્રિટિશ કોલંબિયામાં આઈ થિંક આપણે ઇન્ટરવ્યુ થયું હતું તારું, અને IELTS ની રિક્વાયરમેન્ટ ફૂલફિલ નતા કરતા નહોતી થતી, અને મને ખબર છે યુ વર વેરી પેશનેટ ધેટ ટાઈમ. તો આઈ થિંક હું બધા વ્યુઅર્સને કહું કે એને IELTS માં 7 બેન્ડ હતા ફર્સ્ટ ટાઈમ આઈ થિંક સો, પણ એને 7.5 ની રિક્વાયરમેન્ટ હતી અને સ્પીકિંગમાં 6.5 હતું કંઈક, કાં તો એવું કંઈક રાઇટિંગમાં. યસ, તો કરણે એ જે કીધું ને એ સાચી સાચું કહે છે કે એને ફરી વાર IELTS આપી. યસ, બીકોઝ એને એવું જ હતું કે દર્શનભાઈ મને બ્રિટિશ કોલંબિયામાં જ જવું છે અને આ પ્રોગ્રામ જ મારા માટે છે. યસ, ડેફિનેટલી. જે છોકરાઓ નાની નાની વાતમાં ગીવ અપ કરી દે છે ને કે IELTS માં સ્કોર નથી આવતો, એક બેન્ડ ઓછો છે, આ છે, તો એ લોકો માટે એક રિયલ એક્ઝામ્પલ છે. ધીસ ઇઝ ધ રિયલ મોટિવેશન કે યુ આર વેરી પેશનેટ અબાઉટ ધેટ. તો રિયલી ગુડ કે તારામાં એ પેશન હતું. અને હવે એવું વાત કરીએ કે આપણે માસ્ટરની જર્ની કેવી રહી, કે તને બ્રિટિશ કોલંબિયામાં ધ મુમેન્ટ યુ લેન્ડ ઇન બ્રિટિશ કોલંબિયાથી લઈને બે વર્ષ સુધી, ફર્સ્ટ ઓફ ઓલ વોટ યુ ગેઇન ફ્રોમ ધીસ પ્રોગ્રામ, સેકન્ડ થિંગ તારી ઇકોસિસ્ટમ કેવી હતી, થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે કે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એનું રિટર્ન, જે આપણે હંમેશા આપણે ગુજરાતીની એક જ ફિલોસોફી છે કે ભાઈ વળતર કેટલું મળશે, બરાબર છે, આટલા પૈસા ઇન્વેસ્ટ કરું તો આ ભણીને મને કેટલું વળતર મળશે, રાઈટ? ડેફિનેટલી. આ ત્રણ વસ્તુ ઉપર તારો શું એક્સપિરિયન્સ રહ્યો?
ઓકે, સો મેં જે હમણાં એક પહેલાના સવાલ પર જે તમને કહ્યું કે ચૂઝ ધ પ્રોગ્રામ, પ્રોગ્રામ યસ રાઈટ, એ જગ્યાએ આ મારો પ્રોગ્રામ ચૂઝ કરવાનો હેતુ એ હતો, મને આની અંદર બહુ ઓછી સ્કોલરશિપ મળી હતી સૌથી પહેલા, અને એવું કન્સિડર થાય છે કે યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા ટોપ રેન્કિંગ યુનિવર્સિટીઝ છે રાઈટ. તો એવું હતું કે મારો જે પ્રોગ્રામ હતો એ છે ને એક સેન્ટર ફોર ડિજિટલ મીડિયા કરીને એક સ્કૂલ છે ત્યાં આગળ, એ સ્કૂલ છે ને એ રન કરે છે. હવે એ સ્કૂલ જે છે એ વર્ષોથી આ પ્રોગ્રામ રન કરી રહી છે, પણ સિન્સ એ એટલો સ્પેશિયલાઇઝ પ્રોગ્રામ છે કે જે ડિજિટલ મીડિયાને ફોકસ કરીને કરે છે, કે ઘણી બધી યુનિવર્સિટીએ એક સાથે એમ એ સ્કૂલમાં ઇન્ટરેસ્ટ જતાવ્યો, અને સિન્સ બધી યુનિવર્સિટી બ્રિટિશ કોલંબિયાની હતી તો મારી સ્કૂલે એવી રીતે પાર્ટનર કર્યું. તો હું જે ગ્રેજ્યુએટ થયો છું હું સેન્ટર ફોર ડિજિટલ મીડિયામથી થયો છું, બટ મારી ડિગ્રી પર યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા, સાયમન ફ્રેઝર યુનિવર્સિટી, એમિલી કાર યુનિવર્સિટી ઓફ આર્ટ એન્ડ ડિઝાઇન, અને એક બ્રિટિશ કોલંબિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, બરાબર, આ ચાર યુનિવર્સિટીનું એક કમ્બાઇન્ડ પ્રોગ્રામ છે માસ્ટર ઓફ ડિજિટલ મીડિયા. અને સિન્સ આટલો સ્પેશિયલાઇઝ પ્રોગ્રામ છે, એનું કેમ્પસ બી અલગ છે, તો મને એવું થયું કે મી ઓલરેડી નોઈંગ સો મચ અબાઉટ ધ વિડીયો ગેમિંગ એસ્પેક્ટ, હું ત્યાં આગળ જઈશ, ત્યાં આગળનું એક તો એન્ટ્રી ક્રાઇટેરિયામાં બી એવું હતું કે આપણે ઘણા બધા ઇન્ટરવ્યુ આવે રાઈટ, તો પોર્ટફોલિયો યસ, ઘણી બધી એક્સ્ટ્રા રિક્વાયરમેન્ટ્સ હતી કે મારે મારો કોડ જમા સબમિટ કરવાનો હતો રાઈટ. સો એ બધું કર્યા પછી બી મને એવું થયું કે કોન્કોડિયામાં મને આવી રીતે સ્કોલરશિપ બહુ મળતી હતી કે લાઈક લગભગ મને 5,000 ડોલરમાં થઈ જતું હતું રાઈટ, પણ એટ ધ સેમ ટાઈમ આઈ સ્પેન્ડ લાઈક અરાઉન્ડ $60,000, બહુ એક્સપેન્સિવ હતું રાઈટ. તો મને એનું વળતર જે મળવાનું હતું એના ફોકસથી, કારણ કે મારું બેકગ્રાઉન્ડ પ્લસ મને જે ત્યાં આગળ લોકો મળ્યા, કે લગભગ મારી ક્લાસમાં જે જે લોકો હતા ઈધર ડિઝનીમાં હતા, જે મારો ઓલો ચાઇનીઝ ફ્રેન્ડની વાત કરીએ ટેન્સેન્ટમાં જે અત્યારે પબજી ગેમ બનાવી છે એમાં એ ત્યારે કામ કરતો હતો, પછી બ્રાઝિલના અને ઇઝરાયલના એવા સ્ટુડન્ટ્સ હતા જે લોકોનો પોતાનો સ્ટુડિયો હતો બેક ઇન ધેર કન્ટ્રી. તો એન્ટરપ્રનોરશિપથી લઈ માર્કેટિંગ, સેલ્સ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, એવા બધા અલગ અલગ લોકો જોડે હું મળ્યો કે મને એવું ખબર પડી કે મારી ફિલ્ડ સિવાય બી આટલું બધું છે રાઈટ. હવે એ નહોતું મારો હેતુ એ બધું જાણ્યા જાણવામાં કે મારે મારી ફિલ્ડ બદલી લેવી છે, મારું એક્સપોઝર એમાં થયું કે હું મારી ફિલ્ડ આ બધી જ વસ્તુમાં એપ્લાય કરીને એ બધાનું કામ કરી શકું છું રાઈટ, જે મને કદાચ ખબર જ ના હોત હું ના ગયો હોત રાઈટ. સો એક એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે પ્રોગ્રામની ઉપર ફોકસ કરો. તો આપણે યુનિવર્સિટીનું ઇકોસિસ્ટમ શું હોય છે, કારણ કે બધા યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા, મેકમાસ્ટર, ટોરન્ટો, અલ્બર્ટા, એ બધામાં એવું જ કહે છે કે ઇકોસિસ્ટમ બહુ અલગ હોય છે, એટલે એવું તો શું હોય છે યુનિવર્સિટીઝમાં કે જે તમને આમ અપલિફ્ટ કરે છે, સ્કિલ વધારે છે? સો સૌથી પહેલાં એક વસ્તુ કહીશ કે યુનિવર્સિટી છે ને એ એટલે આટલું નામ નથી કમાઈ કે એ યુનિવર્સિટી છે રાઈટ. જેમ આપણે ત્યાં આગળ આઈઆઈટી છે ને તો એ આપણા દેશનું ગૌરવ છે રાઈટ, કે આપણા ત્યાં આગળ કોઈ છોકરો આઈઆઈટીમાં ભણે છે તો એવું કહેવાય કે બેસ્ટ ઓફ ધ બેસ્ટ છે રાઈટ. એવી રીતે એ લોકોને ત્યાં આગળ બી યુનિવર્સિટીઝ જે છે એમની ટોપ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ છે, એટલે શું છે કે ગવર્મેન્ટનો સૌથી મોટો સપોર્ટ હોય રાઈટ. સેકન્ડ વસ્તુ, યુનિવર્સિટીઝમાં તમે જાઓ એટલે તમારો એક્સપોઝર એવી એવી વસ્તુઓથી થાય, કારણ કે ત્યાંના બી બેસ્ટમાં બેસ્ટ લોકો ટેલેન્ટ ગોતવા ક્યાં આવે છે યુનિવર્સિટીઝમાં રાઈટ. તો તમારો મારા કેસમાં હું કહું કે હું યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયામાં હતો, લગભગ એવરી વીક 3-4 અમારા સ્પીચ હોય, અને એ સ્પીચમાં કેવું હોય કે લાઈક ઇન્ડસ્ટ્રીના બેસ્ટમાં બેસ્ટ લોકો આવે અને તમને ગાઈડ કરે કે લાઈક એમના એક્સપિરિયન્સીસ કે એમણે કેવી રીતે શરૂઆત કરી. આજે મારા યુનિવર્સિટીમાં એવું હતું, હું જે પ્રોગ્રામમાં સ્પેશિયલાઇઝ કરું છું એમાં કેટલી બધી ઈએના ટેકનિકલ ડિરેક્ટર, પછી કબેમ કંપની છે એ, પછી શું કહેવાય ઈસ્ટ સાઈડ ગેમ્સ છે, એ બધાના સીઈઓ લેવલના લાઈક લોકો આવે, એમની ટીમના લોકોને લઈને આવે અને એ લોકો વાત કરે કે અમે લોકો જ્યારે ગ્રેજ્યુએટ થઈશું ત્યારે અમારે શું કામ કરવાનું રહેશે. તો અમને લોકોને પ્રોપર ગાઈડન્સ મળે કે ડિઝનીમાં કોઈ કામ કરે છે રાઈટ, તો એ શું કરી રહ્યો છે, તો અમે લોકો અત્યારે જે કરી રહ્યા છે એનાથી શું અલગ કરીએ કે અમને બી ડિઝનીનો એક્સપોઝર મળે. વેરેઝ આ વસ્તુ કોલેજીસમાં થવું એટલું ડિફિકલ્ટ છે, કારણ કે કોલેજીસ એટલી ન્યુમરસ છે કે એ લોકો ગમે તેટલું ટ્રાય કરે એ એક યુનિવર્સિટીના પર્સ્પેક્ટિવથી એ એફર્ટ આપી ના શકે રાઈટ. સેકન્ડ વસ્તુ એ છે, યુનિવર્સિટી પાસે એક લાઈફ છે, કેમ્પસ હોય રાઈટ, કે આજે મેં
મારા ઘરની, હું અત્યારે ડાઉનટાઉન વેનકુવરમાં રહું છું, લગભગ મારા ઘરથી 5 to 10 minutes વોક પર બે કે ત્રણ કોલેજીસ છે, રાઈટ? આઈ થિંક યુનિવર્સિટી બી છે. હા, યુનિવર્સિટી કેમ્પસ ચાલુ થાય છે. હવે એવું છે, યુનિવર્સિટીની વાત કરું, કોલેજની વાત કરું, કોલેજનું એક બિલ્ડિંગ છે, રાઈટ? લગભગ 3 કે 4 બિલ્ડિંગ હોય એક સાથે સિટીની અંદર છે. જ્યારે યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા વેનકુવરની બાજુમાં, વેનકુવર જેટલું જ મોટું, એક સિટી જેટલું મોટું એ લોકોનું લેન્ડ આપી દીધું છે ગવર્મેન્ટે, કે એ જગ્યાએ યુનિવર્સિટીની જ વસ્તુઓ બનશે. વેનકુવરનું જે રહેવાસી છે ત્યાં જઈને રહી ન શકે. છોકરાઓના કેમ્પ, સ્ટુડન્ટ હાઉસિંગ બનાવ્યા છે, રિસર્ચ લેબોરેટરીઝ છે, સ્પેશિયલાઇઝ બિલ્ડિંગ છે, કે આજે તમે કોઈ પ્રોગ્રામ કરી રહ્યો છો તો તમારા પ્રોગ્રામ માટેનું એક બિલ્ડિંગ હોવું, અને દરેક ફ્લોર પર તમારી સ્પેશિયલાઇઝ કોઈ વસ્તુ, જેમ કે આજે બાયોટેકમાં મારો એક ફ્રેન્ડ હતો અને એને દરેક ફ્લોર પર અલગ અલગ વસ્તુની લેબોરેટરીઝ આપી હતી, અને ફ્રી એક્સેસ, કે તમે જ્યારે જવું હોય ત્યારે જઈ શકો. સૌથી અગત્યની વસ્તુ કે 24/7 તમને એક્સેસ મળે. તમારા જેમ ત્યાં આગળ સ્ટુડન્ટ્સ બેઠા હોય, તમને એવું થાય કે મને આ વસ્તુ છે જે બહુ જ ડિફિકલ્ટ છે કરવાની, તમે તમારા ફેકલ્ટીને જઈને કહો, ઈધર એલમનાઈ હોય, ઇન્ડસ્ટ્રીમાં કોઈ કંપની કામ કરતી હોય. મારા કેસમાં એવું થયું હતું કે મારા લગભગ 4 ફેકલ્ટી એવા હતા કે જે મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થયા, કારણ કે એમની પાસે લગભગ ઈએના એવા એવા લોકો હતા જે એમના સ્ટુડન્ટ રહી ચૂકેલા છે, રાઈટ? કે એ લોકો અત્યારે ઈએની અંદર ટેકનિકલ ડિરેક્ટર છે, સીટીઓ છે, કે પછી આર્ટ ડિરેક્ટર છે. તો મારે જ્યારે ગાઈડન્સની જરૂર હતી, મને બેસ્ટમાં બેસ્ટ લોકો પાસેથી ગાઈડન્સ મળી. સો એક એક્સપોઝર, એક કેમ્પસ લાઈફ, એક તમારું નેટવર્ક, એક ડાયવર્સિટી, પ્લસ એક્સેસ ટુ ડિફરન્ટ થિંગ્સ જે તમને યુઝ્યુઅલી ના મળે. આજે હું મારી યુનિવર્સિટીના લેટર હેડ પરથી હું કોઈ જગ્યાએ એપ્લિકેશન કરતો હતો કે મને આ વસ્તુની રિક્વાયરમેન્ટ છે, તો ધી અધર પાર્ટી કે અધર કંપની એ લોકો માટે એટલો જ એન્થુઝિયાઝમથી રિસ્પોન્સ આવતો હતો. જ્યારે હું મારા નામથી કે હું આ કોલેજમાં ભણું છું તો કદાચ મને ના મળ્યું હોત, રાઈટ? સો એવી બધી વસ્તુઓ છે જે બહુ નાની આમ લાગે, પણ એ બહુ જ મોટી બનીને આવે તમારા, કારણ કે એટ ધી એન્ડ ઓફ ધ ડે તમારે તમારા સીવીમાં કંઈક લખવાનું છે, રાઈટ? સો હવે મેં ભલે બે કંપની જોડે જ ઇન્ટરેક્ટ કર્યું, પણ એ બે કંપનીના નામ મારા સીવીમાં છે, રાઈટ? સો ઇટ બીકમ્સ માય જર્ની. So that is most important. Yeah, હવે એવું વાત કરીએ, હું એવું નહીં પૂછું કે તે ઓફ કેમ્પસ જોબ કરી હતી કે નથી કરી, કેટલા કલાક કરી હતી, આપણે એવું નથી કહેતા. પણ અત્યારે છોકરાઓની સૌથી મોટી મેન્ટાલિટી છે કે ઉતરીને જોબ કરવાની, અને 2 વર્ષમાં એવું વિચારે છે કે હું કેવી રીતે ફીસ કાઢી દઉં, કાં તો પછી આઈ થિંક આ જર્નીમાં મને એવું લાગે છે છોકરો કાં તો એજ્યુકેશનથી જુદો થઈ જાય છે અને એનું મની ઉપર ફોકસ થઈ જાય છે. તો હાવ યુ મેનેજ ધેટ લાઈફ, કે તે ઓન કેમ્પસ કે ઓફ કેમ્પસ જોબ કરી કે નહીં કરી, તો કેટલા કલાક કરી, અને તે તારું CGPA કેટલો મેન્ટેન કર્યો? એક્ઝામ્પલ, આઈ એમ નોટ ગોઈંગ ટુ આસ્ક શું CGPA છે, પણ લાઈક એ મેન્ટેન કર્યો કે નહીં? બીકોઝ આમાં ઘણા બધા છોકરાઓને એવું છે કે ત્યાં જોબ નથી, બીકોઝ પણ એઝ એ ભણવા જઈએ તો જોબ ના જ હોય, તમે એજ્યુકેશન પર ફોકસ કરો. તો એ હું સમજવા માંગુ છું કે તે ત્યાં રહી 2 વર્ષ માસ્ટર્સ કરીને વોટ ડુ યુ ફીલ, તે એવું વોટ યુ હેવ ડન ઓવર ધેર, કે જોબ કરી કે નહીં, જોબ કરી તો કેવી રીતે મેનેજ કર્યું? બીજી વસ્તુ કે એ જોબ ના કરી હોત તો તને એનું રિટર્ન શું મળે, તારું એજ્યુકેશન કોમ્પ્રોમાઇઝ થાત કે નહીં? અને બીજી વસ્તુ એ કે તે જોબ કદાચ નથી કરી તો એનું ફ્યુચરમાં પ્રોસ્પેક્ટિવ શું થાય, રાઈટ? સો ફર્સ્ટ ઓફ ઓલ, મેં મારા એજ્યુકેશનના ટેન્યોરમાં ક્યારેય જોબ નથી કરી, ઓકે? કોઈ જ જોબ નહીં. મને એવું એવું હતું કે વિથ ધ સ્કિલ સેટ આઈ હેડ, મને ટેકનિકલ જોબ્સ બી મળતી હતી ઓન કેમ્પસ સિવાયની, ઓકે? એટલે એ જોબ પણ મેં ના કરી, કારણ કે મારી માટે ઇમ્પોર્ટન્ટ એ હતું કે લાઈક જે યુનિવર્સિટી પ્રોવાઈડ કરે છે, હું આટલો બધો ખર્ચો કરીને ગયો છું, હું એ પૂરું ના માણીને, ધારો કે હું કંઈક જોબ કરું છું, એ જોબ હું 2 વર્ષ પછી MA કરવાનો છું, મારી પાસે કોઈ વિકલ્પ જ નથી બીજો, રાઈટ? તો મારી માટે ઇમ્પોર્ટન્ટ એ હતું કે યુનિવર્સિટીનું જે એક્સપોઝર મને મળી રહ્યું છે એ ઇમ્પોર્ટન્ટ હતું. ઘણા બધા મારા ફ્રેન્ડ્સ છે જે જે લોકોનો હેતુ જે હોય કે આવતા વેત મને ડોલર્સ જોઈએ, હા બસ બસ, રાઈટ? એટલે એ લોકો એક તો સૌથી પહેલા ઓન કેમ્પસ જોબની આજે બહુ બધા વાત કરતા હોય છે, પણ રિયાલિટી ઓન કેમ્પસ જોબની એવી હોય છે કે લાઈક દરેક ડિપાર્ટમેન્ટ પાસે 2 કે 3 ઓન કેમ્પસ જોબ છે, એટલી બધી જોબ બી નથી હોતી. 60નો ક્લાસ હોય ને 2 ઓન કેમ્પસ જોબ હોય તો તમને એ મળવામાં બી બહુ ડિફિકલ્ટ થવાનું છે, રાઈટ? તમે એ રેસમાં લાગી ગયા કે મને જોબ મળે મળે મળે. ઘણા બધા લોકોને જોબ નથી મળતી, એ લોકો શું કરે, આજે ડ્રાઈવર લાયસન્સ લીધું, $2000 સેકન્ડ હેન્ડ ગાડી લીધી, ઉબર છે, ડોર ડેશ છે, પછી સ્કીપ ધ ડિસીસ, ઘણી બધી કંપનીઓ છે જે આવી રીતે આપે છે. અને ધ પ્રોબ્લેમ વિથ અવર
લાઈક ફેલો સ્ટુડન્ટ્સ જે ત્યાં આગળ આ કરવા માંડે છે એનો એ છે કે કેનેડામાં એક મિનિમમ વેજ સિસ્ટમ છે, કે તમે ગમે તે કામ કરશો કલાકનું તમને આટલું વળતર મળશે, બરાબર. એટલે એ વસ્તુ જ્યારે તમે ઇન્ડિયન રૂપીઝમાં, એક તો શરૂઆતમાં આયેલા છોકરાઓ છે એટલે શું છે, એકનું 60 એકનું 80 કરવાનો, બરાબર. એટલે એ વસ્તુ તમે કન્વર્ટ કરો એટલે તમને મોટો આંકડો દેખાશે, રાઈટ. એટલે એ તમને બહુ લુક્રેટિવ લાગે, બટ એટ ધ સેમ ટાઈમ તમે કદાચ એ જ વસ્તુ પાછળથી કરશો તો તમને કંઈક કાલે ઓછા નથી મળવાના, બરાબર. ગુડ પોઈન્ટ, આજ મેઈન પોઈન્ટ, રાઈટ. સો એ વસ્તુ એટલી ઇમ્પોર્ટન્ટ હું નથી માનતો, પણ જે કરે છે હું એને ના ના પાડી શકું, કારણ કે બધાની સિચ્યુએશન અલગ અલગ હોય છે, રાઈટ. અમુક લોકોની પાસે એવું હોય છે કે છૂટકો નથી હોતો, તો એ લોકો માટે હું એવું કહીશ કે બને એટલું ટ્રાય એવું કરવું કે તમારું કામ નીકળી જાય ને એટલું જ કામ કરવું, જે મોમેન્ટ પર તમે કમાવા માટે $1 યુનિવર્સિટીના ટાઈમમાં સ્પેન્ડ કરો છો, રાઈટ. એક તો તમારે એમાં બી એ વસ્તુ આવશે કે તમે 20 hours જ કામ કરી શકો, કારણ કે તમે ફૂલ ટાઈમ સ્ટડીમાં છો, રાઈટ. હવે 20 hours થી વધારે તમને જે કેશ જોબ મળે છે એ મિનિમમ વેજથી ઓછી મળે છે, જે આપણે ઓલું કે બેક ચેનલ, બરાબર, કે તમારે ઓફિશિયલ નહીં બતાવવાનું એ મળે છે એવું નથી. અને આપણા જ લોકો ઘણા બધા છે જે આપવા બી રેડી થઈ જાય છે, અને હું તો એને એવું જ માનું છું કે આપણા અહીંથી આવવાવાળા છોકરાઓનું એક્સપ્લોઇટેશન સૌથી વધારે આપણા જ લોકો કરે છે, બરાબર. દેટ ઇઝ ધ ઓનેસ્ટ ટ્રુથ. અને આપણા લોકો ના કરે તો બાજુના દેશવાળા કરે, બરાબર છે. સો એ વસ્તુથી બને એટલું આપણે ધ્યાને રાખવાનું કે આપણો ગોલ શું છે. આપણે ખાલી આપણે કામ ચલાવવા માટે કરીએ છીએ તો કામ ચલાવવા માટે, અને હું કહું કે તમારે જરૂર ના હોય ના જ કરવું જોઈએ, બરાબર. કારણ કે પછી તો એ જ કરવાનું છે, બરાબર. તો અત્યારે તમે કંઈક ધારો કે શીખવાનો ટાઈમ છે એવો તમને જોબ કરતા ટાઈમે નહીં મળે, એમાં તમારે 8 hours આપવાના છે, એની પછી તમારે તમારા વાસણ તમારા કપડાં બધું કરવાનું છે, એમાં ટાઈમ જતો જ રહેશે, રાઈટ. સો એવું એક્સ્ટ્રા ટાઈમ તમે ક્યાંયથી લાવતા નથી. સો યુનિવર્સિટી કે તમે જ્યારે ભણો છો એ ટેન્યોર એવો છે કે તમારું ઓલરેડી એક તો GIC લીધે થોડા પૈસા આવતા હોય તમારા માટે, રાઈટ. અને પછી એવું બી થાય કે ઘણી વખત સ્ટુડન્ટ્સ જ્યારે ભણતા હોય ત્યારે ફર્સ્ટ કે સેકન્ડ સેમિસ્ટરમાં સારું રિઝલ્ટ આવે તો થર્ડ સેમિસ્ટરમાં એમને સ્કોલરશિપ મળે, રાઈટ. સો તમે આ વસ્તુ ઉપર ફોકસ કરો, જેમ કે આજે $25 ઓન કેમ્પસ જોબ છે, રાઈટ. તો એ ડેફિનેટલી થોડું મિનિમમ વેજ કરતાં વધારે છે, પણ એની સામે તમને અગર $5,000 તમને સ્કોલરશિપ મળી ગઈ તો ભણી બી લીધું તમે અને સ્કોલરશિપ બી મળી ગઈ તો પૈસા બી કમાવાના નીકળી ગયા, રાઈટ. તમે કાં તો સ્કૂલની ફી ભરો કાં તો તમારું બેંકનું ખર્ચો કાઢો, રાઈટ. સો ધેટ ઇઝ ધ ગેમ. મારા પ્રમાણે એવું હોવું જોઈએ કે અગર તમે ભણવા ગયા છો તો ભણવું જોઈએ, પણ પછી અમુક લોકોના રીઝન્સ અલગ હોય છે, તો પછી આમાં એવું થશે આપણા વ્યુઅર્સ ઘણા બધા એવું કહેશે કે એની પાસે બહુ પૈસા હતા એના મા બાપ પાસે એટલે એ ખાલી ભણતો જશે, તો આમાં ટ્રુથ શું છે, બીકોઝ બધાના હાર્ડ એન્ડ મની છે, તો બધાના પેરેન્ટ્સ મહેનત કરીને મોકલે છે અને તારા પેરેન્ટ્સ બી તારા પાછળ આટલી મહેનત કરી જશે, ડેફિનેટલી. તો એના ઉપર શું કહીશ, કારણ કે લોકોને તો શું છે કે ભાઈ એની કરંટ પાસે બહુ પૈસા હતા એટલે એને કોઈ પ્રોબ્લેમ નથી, પણ એક્ચ્યુઅલી તેના પ્રોબ્લેમ છે એ તું કહી શકે છે કે તારા એક્ચ્યુઅલ પ્રોબ્લેમ શું હતા, રાઈટ. અને પ્રોબ્લેમ હોય કે ના હોય એ તમારી કરંટ સિનારીઓ છે, જે મારી સિનારીઓ છે એ મારી સિનારીઓ છે, મારે સત્ય એક્સેપ્ટ કરવા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ નથી, રાઈટ. હવે જે મારી સિનારીઓ હતા એ પ્રમાણે એવું હતું કે મેં જે તમને વાત કરી કે હું ફર્સ્ટ યરમાં બહુ ઓવર કોન્ફિડન્સમાં હું રિજેક્ટ થયો હતો, એ દરમિયાન બી હું જોબ કરી રહ્યો હતો, હું ઘણા બધા પૈસા એક્યુમ્યુલેટ કર્યા હતા, અને જ્યારે મારે યુનિવર્સિટીની આટલી બધી ફી ભરવાની હતી, એવા ગમે તેટલા પૈસાવાળા વ્યક્તિ હોય એટલા બધા તો પૈસા ના જ હોય, રાઈટ. એટલે મેં પણ લોન લીધી હતી, રાઈટ. અને મને બી એવું હતું કે લાઈક આ લોનનો ભાર છે, લાવો ત્યાં જઈને પહેલા દિવસથી કામ કરીએ તો પતી જશે, પણ મારા જે કલીગ્સ હતા જે મારી યુનિવર્સિટીમાં મેં એ લોકોને જોયું તો એ લોકોએ બી એટલા જ પૈસા આપી રહ્યા હતા, અને પૈસા તો બધા માટે સરખું છે, રાઈટ, કે એ લોકોએ ઇન્વેસ્ટ કર્યા હતા. તો એ વસ્તુ એમની પાસેથી હું શીખ્યો, આ મારા કલીગ્સ જે મારા પિયર્સ હતા એમની પાસેથી શીખ્યો કે એ લોકો બી આવી રીતે નહોતા કરતા ક્યાંય બહાર કામ, ડિફરન્ટ કન્ટ્રીઝના હતા. હા હા, બધા કન્ટ્રીના. લગભગ કેવું હતું, અમારે મારો પ્રોગ્રામ છે ને એ એપ્લિકેશન ઓરિએન્ટેડ હતો, કે અમારી એક્ઝામ્સ નહોતી થતી. મેં મારી યુનિવર્સિટીમાં લગભગ 3 સબ્જેક્ટની એક્ઝામ્સ આપી હતી, બાકી બધા સબ્જેક્ટ પ્રોજેક્ટ બેસ્ડ હતા. એટલે મારે ક્લાયન્ટ્સ આવે એમની જોડે
મારી ટીમ બને અલગ અલગ લોકોની અલગ અલગ કન્ટ્રીઝથી, અને એ ટીમે ક્લાયન્ટ જોડે કામ કરવાનું. એટ ધી એન્ડ ઓફ 13 વીક્સ, જે સેમિસ્ટર કહેવાય, એ ક્લાયન્ટ અમારા ફેકલ્ટીઝને એક રિપોર્ટ બનાવીને આપે. એ રિપોર્ટમાં એવું લખે કે ભાઈ અમારું કામ સક્સેસફુલી થયું અથવા ના થયું. એટલે અમારી પાસે અથવા પાસ હતું કાં તો ફેલ હતું. ફેલ થાય એટલે ફરી એને એ સેમિસ્ટરના પૈસા ભરવાના, એ સબ્જેક્ટ ફરી ભણવાનો, રાઈટ? એટલે એવા સિનારીઓમાં થોડુંક ડિફિકલ્ટ થઈ જાય કે તમે જોબ પર ફોકસ કર્યું, એમાં પાછું આખો એક સેમિસ્ટરના ફી ભરવાની આવી ગઈ, રાઈટ? સો એ વસ્તુ આ જે તારો તમે કીધું કે નેટવર્ક તમને કેવી રીતે હેલ્પફુલ કરે, કે એ લોકોની શું વિચારધારા હતી? બીકોઝ એ લોકો બી સેમ પૈસા ઇન્વેસ્ટ કર્યા છે જે મેં કર્યા છે, રાઈટ? અને એ બી કદાચ એવા જ બેકગ્રાઉન્ડથી આવતા હશે, ડિફરન્ટ કન્ટ્રીઝના, કે એવું નથી કે હાઈલી મલ્ટીમિલિયનરના છે. તો એ લોકોની શું મેન્ટાલિટી હતી, ઇફ યુ કેન શેર? સો આપણે જ્યારે માસ્ટર કરવા જઈએ ને, ત્યારે મારી એજનો જે છોકરો હોય ને એ લગભગ ક્લાસમાં સૌથી નાનો હોય. કારણ કે માસ્ટર એવી વસ્તુ છે કે જે લોકો સ્પેશિયલાઇઝ, આપણે એમબીબીએસમાં કહ્યું એમબીબીએસ કરી લે બધા, પછી કઈ વસ્તુમાં સ્પેશિયલાઇઝ કરે એવી વસ્તુ છે. એટલે મારા ક્લાસમાં લગભગ મારાથી બધા મોટા હતા, અને 3-3, 4-4, 7-7 વર્ષનો એક્સપિરિયન્સ. મારા ક્લાસમાં લગભગ એક 64 યર્સનો એક, અમે લોકો બધા ફર્સ્ટ નેમ બેઝિસ પર જ હોય છે ત્યાં આગળ. એટલે જ્યોર્જ કરીને એક ભાઈ હતા જે 65 યર્સના હતા, એ આટલા વર્ષોથી મૂવીઝ બનાવે છે, રાઈટ? અને બહુ બધા અત્યારે એમનું બી એનડીએમાં છે, એટલે હું નામ ના આપી શકું, પણ ઘણા બધા મોટા મૂવીઝમાં એમનું ડિરેક્શન હતું, રાઈટ? પણ એ બી આવ્યા હતા એ પ્રોગ્રામમાં. તો એમનું કહેવાનું એ જ હતું કે અહીંયા આગળ તમે જ્યારે આવો છો ને, ત્યારે તમારી માટે ભણવાનું ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમે અહીંયા આગળ આવો છો, તમે પોતાના પૈસા આપો છો, રાઈટ? અગર તમે એનું વળતર જ નથી લેતા, અને તમને એવું છે કે તમે એક જે હોય છે લોકોનું કે એક ટિકિટ તરીકે ગણાય છે, ટિકિટ ટુ કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કઈ બી ભણવાનું એક ટિકિટ છે આપણે જવાની, રાઈટ? પણ તમે યુનિવર્સિટી તો એ પૈસા લે છે, તો એ તમને વળતર આપે જ છે. પછી તમે નથી લેતા કે લો છો, તમારી ઉપર છે, રાઈટ? તો મેઇન એ જ આવે છે કે બધાનું પર્સ્પેક્ટિવ ત્યાં આગળ બીજા કન્ટ્રીનું એ હતું કે હું આટલું બધો પૈસો આપું છું, રાઈટ? અને પછી હું એનું જે 60,000 ડોલર્સનું તમે અહીંયા આગળ કંઈક લેવા જાઓ, શું આપે, રાઈટ? કેટલી બધી વસ્તુ આવી જાય, રાઈટ? તો એવી વસ્તુ, એક જ વસ્તુ એ લોકો આપે છે, તો હું એ કેમ ના લઉં, રાઈટ? સો ધેટ ઇઝ ધ મેઇન થિંગ. અને સેકન્ડ વસ્તુ એ છે કે તમે, મારા ખ્યાલથી કોઈ એવો સાદો ટાઈમ નહીં મળે તમને. મારા એક્સપિરિયન્સથી, હું જે દિવસથી જોબ માર્કેટમાં કરવા માંડ્યો ને, એ દિવસથી લગભગ મારી પાસે કોઈને ફોન ઉપાડવાનો ટાઈમ નહોતો, એવી રીતનું કહું છું. કારણ કે તમારી લાઈફમાં એક તો તમે આગળ વધવા માંડો કે તમારે આગળ વિચારો કે ભાઈ હું 2 વર્ષ પછી કઈ કંપનીમાં આવીશ, રાઈટ? તો એની એક સ્ટ્રગલ ચાલતી હોય. પછી તમારા લાઈફમાં બીજી રિસ્પોન્સિબિલિટી આવે, હવે ઘણા બધા લોન રીપે કરવાની, એ તો 2 વર્ષનું મારું બાકી જ હતું, ઈએમઆઈ બાકી હોય, એટલે રીપેમેન્ટનું આવે કે ભાઈ જે કમાવું છે એમાંથી આટલા આપવાના છે, પછી રેન્ટનું છે, ક્યાં આગળ રહું, ક્યાંથી મારું બેસ્ટ એક્સપોઝર મળશે. સો એ બધા રીઝન્સમાં હું એવું કહીશ કે એ વસ્તુ ડેફિનેટલી એમાં દરેક વ્યૂઅર્સ એક સમજવાનું કે એક નોર્મલ પર્સન છે જે દરેક પ્રોબ્લેમને હેન્ડલ કરે છે. એવું નથી કે પૈસાનો પ્રોબ્લેમ, ઈએમઆઈ ઉપર બી આપણે લોન લીધી છે, એને બી ફીસ પે કરવાની છે. તો દરેક સ્ટુડન્ટ એવું સમજવું જોઈએ કે એનો કરંટનો પ્રોબ્લેમ છે, તમારો જ પ્રોબ્લેમ છે, પણ એને એ સિલેક્ટ કર્યું કે એના માટે જે બેસ્ટ હતું, એને એજ્યુકેશન ઉપર જ ફોકસ કર્યું. તો દરેક સ્ટુડન્ટ્સે, આઈ થિંક મારા વ્યૂઅર્સને એવું કહે છે કે આપણે એજ્યુકેશન ઉપર જ ફોકસ કરવું જોઈએ, ડેફિનેટલી. અને આઈ થિંક આપણે એન્ડ ઓફ ધ પોડકાસ્ટની તરફ જઈ રહ્યા છે, ત્યારે હું એવું કહી શકું કે અત્યારે એવું કહીએ કે તું ગ્રેજ્યુએટ થયા પછી કેટલી ઓફર હતી તારી પાસે, અને એ ઓફરમાં તને બેસ્ટ ઓફર આ મળી, અને આઈ કે હું આઈ કે નોટ આસ્ક સેલરી, બટ મે બી ઇન ધ 3 ડિજિટ તારી સેલરી હશે એવું કહી શકાય, કે આપણે 20K, 40K, 60K છે, મે બી યુ હેવ અ 3 ડિજિટ સેલરી. તો એટલે મારી ફર્સ્ટ જોબ હતી એ કદાચ, મને હવે એવું છે કે એક્ઝેક્ટ, કારણ કે અમારે ફિલ્ડમાં એવું હતું કે એક્વિટી બી આપતા હતા એ લોકો, એટલે જે સ્ટોક ઓપ્શન્સ કહીએ એવી રીતે. પછી એડિશનલ બેનિફિટ્સ હોય કે જેમ કે એવરી યર લગભગ 15-20% પરફોર્મન્સ બોનસ હોય, કે તમારી આખી સેલરીના 15% જેટલું તમને એક્સ્ટ્રા મળે, રાઈટ? પણ હું એવું કહીશ કે લગભગ મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ને, ત્યારે એવું હતું કે યુ નીડ ટુ વર્ક હાર્ડ ટુ ગેટ યોર ફૂટ ઇન ધ ડોર. એ કેવું છે કે તમે ધારો કે મને જોબ આપવા વાળા છો, રાઈટ? હવે હું એને મને કહું તમને કે ભાઈ મને $1,00,000 આપો, બરાબર? જેમ કે એ તમારી માટે કેવું છે કે મને ઓળખતા નથી, તમારી માટે ₹1,00,000 રિસ્ક છે, બરાબર છે? પણ હું એવું કહું કે ભાઈ ચલો હું મારું એક ઇન્ટર્નશિપ કરું છું, એમાં મને સ્ટાઇપેન્ડ મળે છે $60,000, રાઈટ?
હવે ઇન્ટર્નશિપ કરતા ફૂલ ટાઈમ જોબ તો ડેફિનેટલી વધારે જ હોય, પણ કોકે મારા પર ઇન્ટર્નશિપના નામે 60,000 રિસ્ક લઈ લીધું, એટલે મેં જ્યારે જઈને કીધું કે મને 1 થી 1,20,000 જોઈએ છે કે 1,00,000 જોઈએ છે, તો એની માટે બીજા 60 હતું રિસ્ક, પ્લસ એની માટે એ સિક્યોરિટી હતી કે ભાઈ 60 ઓલરેડી પરફોર્મ સારું કરેલું છે. હા રાઈટ, સો ડેફિનેટલી મારી મને કંઈ વાંધો નથી, સેલરી મારી અત્યારે 1.2 LPA ડોલર્સમાં કાં તો 120K રાઈટ, અને એની ઉપર 15% સેલરી મળે છે. કારણ કે વ્યુઅર્સને એ સમજાવવાનું કે બધા 50K 60K ની વાત કરે છે, એટલે આપણી પાસે અત્યારે કરન છે જે કેનેડામાં જોબ કરે છે એ 120K પ્લસ એક્ઝામ્પલ કહું 100K પ્લસ બી સેલરી અત્યારે વિધિન 3 યર ઓફ એક્સપિરિયન્સ કરે મીન્સ છે, ચાલુ છે, ઇટ્સ અ લાઈવ એક્ઝામ્પલ. તો આટલી બધી મળે છે એટલે સાચી વસ્તુ શું છે મીન્સ આ માર્કેટમાં એવું કે જે કેનેડામાં 50, 60K, 70K ની મળે છે, એટલે મીન્સ વોટ ઇઝ ધ ટ્રુથ? એટલે ટ્રુથ ઇઝ ઇનોવેશન. ઓકે, તમે ઇનોવેશન લાવો ને કોઈક વસ્તુમાં, જેમ કે આજે એવું છે કે એવું હું કોઈ બી ફિલ્ડને એવું નહીં કહું કે બહુ બહુ રૂટીન ફિલ્ડ થઈ ગઈ છે, બટ આપણે પહેલેથી જોઈએ તો આઈટી ઇન્ડસ્ટ્રી શું ગણાય છે કે લાઈક સોફ્ટવેર ડેવલપમેન્ટ, મોબાઈલ એપ ડેવલપમેન્ટ, વેબસાઇટ ડેવલપમેન્ટ, હવે બધા લોકો એ જ કરે છે રાઈટ. હવે જેટલા લોકો વધશે એ કામ કરવાના રાઈટ, એટલી તમારી કોમ્પિટિશન વધે છે, એટલું જ સામેવાળો વ્યક્તિ ઓછામાં કામ કરવા રેડી થશે અને એટલું જ તમને ઓછી ઓફર આવશે રાઈટ. સો હવે તમે જે કરો છો એક કાં તો તમે એની અંદર માસ્ટર છો કે તમે કહી દેશો કે ભાઈ હું આટલા લઈશ, એના સિવાય તું ના કરીશ એમ. તમે બજ નહીં કરતા તો એ સામેવાળો વ્યક્તિ બી વિચારશે કે ભાઈ આ કેમ નહીં માનતો રાઈટ, ઓલો 50માં કરવા રેડી છે, આ 1,00,000 નીચે માનતો જ નથી એમ રાઈટ. તો એ બે વખત તમારા ઇન્ટરવ્યૂ વધારે લેશે. હવે એની અંદર તમે પ્રૂવ કરી શકો છો તો એની માટે તો ગોલ્ડન છે, કાં તો એની પાસે બજેટ હશે તો આપશે, નહીં હોય તો ક્યાંક બીજે રેફર બી કરશે રાઈટ. હવે કારણ કે હવે એવું છે કેનેડા અને અમેરિકાનું માર્કેટ અહીંયા જેટલું ડેન્સ નથી, બધા એકબીજાને લગભગ ઓળખતા જ હોય છે અને લગભગ બધા એચઆર તો એકબીજાને ઓળખતા જ હોય છે રાઈટ. તમે જે ઇન્ડસ્ટ્રીમાં છો તો એ ઓળખતા જ હોય, એટલે આજે એમની કંપનીનું બજેટ નથી તો બીજા કોકનું હશે રાઈટ. બટ ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે એવું કંઈક કરો કે જે તમે બહુ સારું કરતા હો રાઈટ. હું જે કરતો તો એમાં મને એવો કોન્ફિડન્સ છે કે આજે 10 લોકો બેઠા હશે તો કદાચ હું એકવાર બીટ કરી દઈશ બરાબર, તો હું એ કોન્ફિડન્સથી બોલું તો કદાચ મને બીજા બે ઇન્ટરવ્યૂ આવશે. એટલે રાઉન્ડની વાત કરું છું કે ધારો કે એ લોકો બે ટેકનિકલ રાઉન્ડ રાખશે, બે ટીમ જોડે રાખશે, એક મેનેજર જોડે રાખશે. મેં લગભગ મારી આ અત્યારે કરંટ જે જોબ છે એમાં મેં 7 રાઉન્ડ કર્યા હતા ઇન્ટરવ્યૂના રાઈટ, અને 7-7 રાઉન્ડમાં મારું એટલું જ સ્ક્રુટિનીથી મારું જોવામાં આવે, કારણ કે એ લોકો બી કોઈ ગાંડા નથી કે તમને પૈસા આપે છે આટલા બધા, તો એ લોકો બી જોશે કે ભાઈ મને વળતર મળશે કે નહીં, આ વ્યક્તિ જે બોલી રહ્યો છે એની એકે એક વસ્તુમાં સત્ય છે કે નહીં રાઈટ. હવે એ લોકોને એવું લાગે કે ભાઈ આને થોડુંક 19-20 કર્યું છે, તો એ લોકો માટે તો એ ઇઝી કોલ છે, તમને ના લેવું એમની માટે સૌથી ઇઝી છે. એ જ રીઝન છે કે આજે ઘણા બધા છોકરાઓ આવે છે અને એમને બધા ખોટી એડવાઇસ આપે છે કે રેઝ્યુમે ભરી દેવાનો. હું એવું કહું છું કે રેઝ્યુમે ખાલી અડધા પેજનો થાય ને તો અડધા પેજનો કરવાનો, પણ એમને કહેવાનું કે આ પેજમાં જેટલું લખ્યું છે ને એમાં હું ક્યાંય કાચો નથી, એ બધું આવડે છે, એ બધું મને એટલું આવડે છે કે તું ગમે તે પૂછી લે રાઈટ. સો એક આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધાના મેં રેઝ્યુમે જોયા છે કે લાઈક અહીંયા આગળ બી ધારો કે કંપનીમાં કામ ના કર્યું, પણ કોઈ ફ્રેન્ડની કંપની હોય તો લખી નાખ્યું કે ભાઈ આ કંપનીમાં હતું, પણ પછી એ કંપનીની નીચે તમારે લખવું પડે 3 બુલેટ પોઈન્ટમાં કે શું 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 કર્યું, પણ તમને પૂછશે તો એની ઉપરથી જ વસ્તુ, પણ તમને આવડતું નહીં હોય અને તમે થોડું વાંચી બી લેશો તો બી એ તમને જે પૂછશે એ જોબમાં સૌથી સ્પેશિયલાઇઝ્ડ વસ્તુ હશે એ પૂછશે રાઈટ. તો રેધર દેન ફેકિંગ ઇટ યુ ઓનલી ડુ the thing you are good at. Good, right. So I think that is the most important thing. કે જોબ મળવી છે ને સ્કિલ અને ઇનોવેશન પર છે રાઈટ. એના વગર તમારું લાઈક ઉદ્ધાર નથી, ઉદ્ધાર નથી બરાબર, ઉદ્ધાર જ ઉદ્ધાર છે. તો અત્યારે એવું વાત કરીએ કે તારા ફ્રેન્ડ સર્કલની વાત કરીએ કે ભાઈ આઈ થિંક એલજીમાં બી ઘણા બધા ફ્રેન્ડ્સ હશે, બ્રિટિશ કોલંબિયામાં બી ઘણા બધા ફ્રેન્ડ્સ હશે, તો એ લોકોએ એક એક્ઝામ્પલ છે કે જે છોકરા હોય જે સ્ટુડન્ટ્સ તારા ફ્રેન્ડ્સ છે જેને માસ્ટર્સ કર્યું છે અને બીજા તારા અમુક ફ્રેન્ડ છે કે જેને ડિપ્લોમા પીજી ડિપ્લોમા કર્યું છે, તો એનો ડિફરન્સ એ અત્યારે તો શું જોઈ શકે છે એઝ અ પ્રેક્ટિકલ વ્યૂ કે ભાઈ એક આપણે કહીએ ને કે વોટ આર ધ ડિફરન્સ બેઝિક તફાવત કે આ 2-3 તફાવત મને જોવા મળે છે તો વ્યુઅર્સને ખબર પડે કે શું સિલેક્ટ કરવું વિચ ઇઝ બેસ્ટ. કોલેજીસની અંદર છે ને જે પ્રોગ્રામ્સ હોય છે ને મારા પર્સપેક્ટિવથી થોડા સેચ્યુરેટેડ પ્રોગ્રામ્સ હોય છે. ધેટ્સ અ ગુડ પોઈન્ટ. સો સેચ્યુરેશનથી હું શું કહું છું કે જે વસ્તુ કેવું છે કે માર્કેટમાં કરંટલી ચાલી રહી છે, તમે બી સાંભળી હશે
કે તમારા ફ્રેન્ડે બી સાંભળી હશે, રાઈટ? અત્યારે જેમ કે એઆઈ મશીન લર્નિંગ ને બધું છે, રાઈટ? આ બધું ચાલે છે, તો એ લોકો મોસ્ટલી શું કરશે કે લાઈક સેચ્યુરેટેડ પ્રોગ્રામ એઆઈ એમએલ રિલેટેડ બનાવશે. બટ હવે કેવું છે કે ઘણા બધા છોકરાઓને એ નથી ખબર હોતી કે લાઈક એઆઈ અને એમએલ કરવા માટે તમારે કમ્પ્યુટર સાયન્સમાં પહેલા કિંગ બનવું પડે, બરાબર? નહીતર પછી તમે પાયથનની અંદર બીજાની લાઇબ્રેરી ડાઉનલોડ કરી અને પછી તમારું પ્રોગ્રામ બનાવો છો તો તમે કંઈ નથી કર્યું. એ કામ કોઈ ચેટ જીપીટી પાસે બી કરાવી લેશે, રાઈટ? સો અને યુનિવર્સિટીનું ઓન ધ કોન્ટ્રારી એવું હોય છે કે એ લોકો કોન્સ્ટન્ટલી એમના કોર્સિસ છે ને રિફાઇન કરતા હોય છે, એમના દરેક પ્રોફેસર પોતે, આપણે જેમ છોકરાઓનું પરફોર્મન્સ રિવ્યૂ થાય એવી રીતે પ્રોફેસરનું થાય, રાઈટ? આઈ થિંક કોલેજીસમાં બી થાય છે એ વસ્તુ, બટ કોલેજમાં જે થાય છે એ મને બહુ આઈડિયા નથી, હું પર્સનલી એક્સપિરિયન્સ નથી, પણ જે મારી યુનિવર્સિટીમાં જે રીતે થતું હતું ને એ રીતનું હતું કે અમે ધારો કે છોકરાઓ એવું ઘણા બધા ભેગા થઈને એવું કહી દઈએ ને કે મને આ પ્રોફેસરમાં મજા નથી, તો પ્રોફેસર બદલાઈ જાય. કાં તો પછી એવું બી મેં જોયું છે કે અમે લોકોએ કોર્સ બદલાઈ દીધો હતો, એટલે કોર્સની અંદર ધારો કે એક સબ્જેક્ટ છે જે અમને એવું લાગે છે કે ભાઈ હવે રેલેવન્ટ નથી રહ્યો, એની જગ્યાએ અમને કોઈક બીજો ઓફર કરો, તો એક વખત અમારી જે જે ડિપાર્ટમેન્ટ હોય એ વસ્તુ, રાઈટ? એક્ઝેક્ટલી. એટલે એ બધી વસ્તુમાં બહુ અપટ્રેન્ડ રહેવાની જરૂર નથી, રેધર દેન ફંડામેન્ટલ્સ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કે આજે કોઈ બી, હું પ્રોગ્રામર છું એટલે હું એવી રીતે કહીશ કે તમારે કોઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખવી હોય તો શરૂઆત તમે સી, સી પ્લસ પ્લસથી કરો. પછી મારે, તમે સી અને સી પ્લસ પ્લસ સરખું શીખી ગયા ને તો મારે તમને કોઈ બીજી લેંગ્વેજ શીખવાડી નહીં પડે, કારણ કે લેંગ્વેજ આપણે જે વાત કરી રહ્યા છે એ જ છે. તમે ગુજરાતી બોલો છો અને પછી ઇંગ્લિશમાં અનુવાદ કરો છો તો તમે કંઈ નવું નથી લાગે, ખાલી સિન્ટેક્સ, જે ભાષામાં જે શબ્દો છે એ બદલાયા, રે કોન્સેપ્ટ નથી બદલાયા, મારે જે બોલવું છે હું એ જ બોલીશ, એવી રીતે લેંગ્વેજ. તો એ એ વસ્તુ છે કે તમારે ફંડામેન્ટલ પર જેટલું ફોકસ કરશો કે મારું બેઝ એટલું સ્ટ્રોંગ છે તો કોઈ નવી વસ્તુ જ્યારે માર્કેટમાં આવશે ને તમને શીખતા વાર નહીં લાગે. અને જેટલા તમે એડાપ્ટેબલ બનશો કે શીખતા તમે વાર નથી લાગતી, કે તમે શીખવાની ધગસ રાખો છો, એટલું જ તમારી માટે એ સારું છે કે તમારો એમ્પ્લોયર બી એ જ જોવે છે કે ભાઈ આજે કોઈ નવી વસ્તુ આવી તો મારો માણસ, મારે નવો નહીં ગોતવા જવો પડે, રાઈટ? અને હા, એક એક લાસ્ટ વસ્તુ હું એમાં એડ કરીશ કે ઘણા બધા મેં છોકરાઓ જોયા છે કે જે શું કરે કે એક વસ્તુ પર ફોકસ કરે, રાઈટ? અને એ વસ્તુને પકડીને બેસી જાય કે ભાઈ મને આવડે છે, બહુ જ સરસ આવડે છે, પણ એની માર્કેટમાં શું ડિમાન્ડ છે, રાઈટ? બિલકુલ સાચી વાત છે. કે જેમ કે આજે હું એક ગેમિંગની વાત કરું તો મેં એવી રીતે ઇન્ડસ્ટ્રી નહોતી સિલેક્ટ કરી કે ભાઈ આ ઇન્ડસ્ટ્રી જ મારે પકડવી છે, મને પેશન હતો એટલે. હવે નસીબથી એવું થયું કે એ ઇન્ડસ્ટ્રી અત્યારે બી સારી, કારણ કે ગેમ તો બધા રમે છે, રાઈટ? અને એક્સપાન્ડ થયેલી છે, રાઈટ? તો એની અંદર તમને ઘણું બધું એક્સપોઝર મળે છે. બટ એટ ધ સેમ ટાઈમ જ્યારે કોઈ બીજો વ્યક્તિ આવે છે અને એ કહે છે કે હું બી પ્રોગ્રામર છું અને મારે ગેમ બનાવી છે, રાઈટ? પણ તમારું પ્રોગ્રામિંગમાં ફંડામેન્ટલ સ્ટ્રોંગ નથી, એટલે જ્યારે ગેમમાં તમારે નવું કંઈક શીખવાનું આવશે ત્યારે પહેલામાં બી તમે કાચા પડશો. સો મેં આ ઘણી વસ્તુઓ જોઈ છે કે લાઈક મારી જેમ હું કહું કે ભાઈ હું ગેમિંગમાં કામ કરું છું, સોફ્ટવેર એન્જિનિયર છું, પણ બીજા કોઈ મારા ફ્રેન્ડ્સ છે જે બી કોમ્પ્યુટર એન્જિનિયર છે તો એ લોકોને બહુ ડિફિકલ્ટ પડી રહ્યું છે આ ફિલ્ડમાં આવવામાં, કારણ કે અમુક વાર એ લોકોનું ફંડામેન્ટલ્સ વીક હોય કે અમુક વાર એમને એવું હોય કે ભાઈ નવું નહીં શીખવું મળે કે આટલું બધું તો મહેનત કરી હવે હું નવું કેમ શીખવું, રાઈટ? અને પછી એવું થાય કે ભાઈ 60,000 મળે છે ને એ હેપી છું, ચાલો ને 60,000માં અત્યારે ગાડી આવી ગઈ, રેન્ટ પર ઘર છે, થોડું થોડું બચત થાય છે, ઘેર મોકલીએ છે અને પછી કન્વર્ટ થાય છે. સો પોતાની જોડે ફાઇટ મારતા રહેવું હંમેશા કે ના આ નથી મારા માટે. તમે પોતે કન્ટેન્ટ થઈ ગયા એ દિવસે તમારી પ્રગતિ અટકી જાય. ઓકે, અને હવે લાસ્ટ એક જ અપડેટ, લેટ્સ ડુ સમ એક્ટિવિટી કે હું 1 થી 100 લઈ આવ્યા, હું જે ક્વેશ્ચન પૂછું એમાં તું 100માંથી પર્સન્ટેજ કે કેનેડામાં જોબ અવેલેબલ છે કે નથી. 50% યસ, 50% નો. કેનેડામાં હાઉસિંગ ક્રાઇસિસ છે કે નથી? હાઉસિંગમાં તમે રેન્ટનું પૂછી રહ્યા છો, ખાલી સ્ટુડન્ટ્સ માટેના હાઉસિંગના ક્રાઇસિસ છે કે નહીં? યસ યા નો? કે ઓછા, બહુ ઓછા, ઓછા, કારણ કે તમે ઓફ કેમ્પસ બી જઈ શકો છો, જઈ શકો છો. ઓકે, થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ એ છે કે ત્યાં ડિસ્ક્રિમિનેશન થાય છે કે નથી થતું? અમુક જગ્યાએ છે, આઈ થિંક 60% નથી, નથી. ઓકે, કારણ કે બહુ બધા મેજર સિટીઝ છે, મેજર સિટીઝમાં તમે અગર રહેતા હો તો બહુ ઓછું છે. સેફ્ટીમાં? સેફ્ટી આઈ વુડ સે અરાઉન્ડ 50-50, બીકોઝ એ જગ્યા પર ડિપેન્ડ કરે છે, રાઈટ? હવે એવું છે કે જેટલું મેટ્રો સિટી છે એટલું તમારી માટે ધ્યાન રાખવાનું. આમ કે જેમ કે આજે તમને કહું, ક્રાઇમ તમારું મુંબઈમાં કે અમદાવાદમાં તમને ઓછું જોવા મળે, કારણ કે કદાચ
સિક્યોરિટી સ્ટ્રોંગ છે, બટ એટ ધ સેમ ટાઈમ ગામડામાં સાવ જ ઓછું મળે, કારણ કે ત્યાં ક્રાઇમ કરવા વાળા લોકો ઓછા છે, રાઈટ? સો એ તફાવત છે કે તમે અગર મેટ્રો સિટીમાં જાઓ છો તો ભાઈ મેટ્રો સિટીમાં દરેક પ્રકારના લોકો મળવાના છે તમને, રાઈટ? તો હવે દરેક પ્રકારના લોકો જોડે દરેક પ્રકારના એક્સપિરિયન્સ થવાના, અને કોકની જોડે કંઈક ખરાબ એક્સપિરિયન્સ થયો હોય તો બિચારો કરવા માટે થાય એવી રીતનું છે. તો ઓવરઓલ લાઈક કેનેડા, વોટ પર્સન્ટેજ યુ આર ગિવિંગ નવા છોકરાઓ માટે? નવા છોકરાઓ માટે મેં જેટલા આપણા વાતચીત દરમિયાન પોઈન્ટ્સ કીધા એ બધી વસ્તુમાં તમે અગર ટુ ધ ટી ફોલો કરવા માંગતા હો, કાં તો પછી 19-20 થતા હોય, પણ અગર તમારું હેતુ ભણવાનો હોય, એક્સપ્લોર કરવાનો હોય અને પછી એક્સેલ કરવાનો હોય એ તમારી જ ફિલ્ડની અંદર, કે પછી નવી કંઈક વસ્તુ મળે તમને, તો આઈ થિંક 75% જેવું હું કહીશ. કારણ કે ઘણી બધી વસ્તુઓ તમે કઈ જગ્યા ચૂઝ કરો છો એની પર હોય છે, અને આ એક વસ્તુ એમાં એડ કરીશ કે આમાં પર્સન્ટેજ તમે વધારી શકો છો 75%થી. કેવી રીતે? કે ધારો કે આજે તમે એક જગ્યાએ ભણ્યા, ઘણા બધા લાઈક 90% સ્ટુડન્ટ જ્યાં ભણ્યા ને ત્યાં જ રહેશે, રાઈટ? એવું એવું બિલકુલ નહીં રાખવાનું કે આજે હું જેમ કે વેનકુવરમાં ભણ્યો તો હું ટોરન્ટો ના જઈ શકું. મને અગર ઓપોર્ચ્યુનિટી કાલે ત્યાં મળે છે હું જઈશ. હું આજે તમને આપણી ડી લાઈક મારી વાત કરું, આજે હું એ સ્ટેજ પર છું કે હું વેનકુવરમાં બેઠું છું ને મને ઓફર ટોક્યોથી આવે છે, કે લાઈક મને એવું બોલાવે છે કે ભાઈ જાપાનમાં આવી રીતે વિડીયો ગેમ નિન્ટેન્ડો કંપની છે કે ભાઈ સેગા છે કઈ બી છે, તો એ લોકો મને એવું કહે છે કે ભાઈ તમે આવી રીતે ઇન્ટરવ્યૂ આપો, અગર અમને ગમશે તો અમે તમારું આખું વિઝા સ્પોન્સરશિપને બધું રિલોકેશનમાં અમે તમને હેલ્પ કરીશું. સો જસ્ટ મેક યોર સેલ્ફ, તમારી આંખમાં પોતાની જાતની રિસ્પેક્ટ થાય ને એવું બનાવવાનું ટ્રાય કરો, અને પછી તમારે બીજા બધાને કંઈ કન્વિન્સ નહીં કરવા આપણે. ઓકે, તો આજે એવું કહી શકાય કે આ એક પોઝિટિવ પોડકાસ્ટ છે કેનેડા માટેનો, બીકોઝ આટલી બધી નેગેટિવ થઈ રહી છે માર્કેટમાં, આટલી બધી રીલ્સ જોયા છે, તો આ એક પોઝિટિવ પોડકાસ્ટ છે કે જે દરેક લોકોએ જોવો જોઈએ. અને દરેક આજે એક કરણ શાહ કરીને જે સ્ટુડન્ટ છે એ એક નોર્મલ પર્સનની જર્ની કરીને આ લેવલ ઉપર પહોંચ્યા છે, તો દરેકે સ્ટુડન્ટ જે એબ્રોડ એજ્યુકેશન યા કેનેડાનું પ્લાનિંગ કરતો હોય એને ડેફિનેટલી આ પોડકાસ્ટ જોવો જોઈએ, એમાંથી રાઇટ ઇન્ફોર્મેશન, રાઇટ ગાઈડન્સ લઈ શકે છે. અને એક છેલ્લી વસ્તુ એ કહી શકું કહું કરણ કે આપણે આઈ થિંક આઈ વોન્ટ ટુ આસ્ક યુ કે તું જ્યારે કેનેડામાં બેઠા હો અને આ નેગેટિવ રીલ્સ જોઈતું હોય જોતો હો તો તારું પરસેપ્શન શું છે? બીકોઝ તારી પાસે ચાલ ટાઈમ નથી એટલે તું રીલ્સ નથી બનાવતો, કાં તો આ બધું ધ્યાન નથી રાખતો. એઝ અ કેનેડામાં રહેવાવાળા કેટલા મેજોરિટી પર્સન છે કે જે આ વસ્તુ ઉપર ફોકસ કરે છે? જેમ કે હું તમને એક બે વસ્તુની વાત કરું ને, તો એમાં સૌથી વધારે નેગેટિવ વસ્તુ આપણને એક છે જોબનું, એક છે સિક્યોરિટી, પર્સનલ સિક્યોરિટી, રાઈટ? અને એક છે કે તમને લાઈક સેટ થશે કે નહીં, એ સૌથી ત્રણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જે જોબની વાત કરું છું એ આપણે આઈ થિંક ઘણા ઇન્ડેપ્થ ડિસ્કસ કરી, રાઈટ? હવે જે સિક્યોરિટીની વાત છે ને, હમણાં રિસન્ટ ટર્મ્સમાં ઘણું બધું એસ્કેલેટ થયું છે. જેમ કે આજે ઘણી જગ્યાએ આપણને એવું સંભળાય કે ભાઈ ગુજરાતીઓ જેમ કે આવે છે, ને હું ગુજરાતીની વાત કહીશ કારણ કે હું પર્સનલી શું ફેસ કરું છું કે ત્યાં આગળ લાઈક ગુજરાતી છો તમે મોદીના શહેરથી છો આવું બોલાય છે, અને ઘણી બધી હેટ્રેડ એ વસ્તુમાંથી આવે છે કે ત્યાં આગળની અમુક કમ્યુનિટીઝ છે જે આવી રીતે એન્ટી છે, રાઈટ? હવે હું કોઈનું નામ નહીં, બધા વાકિફ છે આ વસ્તુ, રાઈટ? પણ એટ ધી એન્ડ ઓફ ધ ડે આ બધી વસ્તુઓ તમે જે ન્યૂઝમાં જેટલું હાઈપ જોવો છો ને, હું વેનકુવર ડાઉનટાઉનમાં રહું છું, એ લોકોની જે પ્રોટેસ્ટ થતી હોય ને એ હું અહીંથી ચાલીને જઉં ને તો કોઈની તાકાત નથી કે મને મારે, રાઈટ? કારણ કે વસ્તુ એ છે કે જે જે દિવસે એ લોકો કંઈક કરશે એ લોકો બધા જેલમાં જશે, બરાબર? અને એ બધી પ્રોટેસ્ટ થતી હોય તો વિડીયોમાં તમને દેખાય કે હા બહુ બધું થાય છે કે બહુ બધા ઝંડા આવ્યા ને બધું, પણ સામે 25 લોકો પોલીસવાળા બી ઊભા છે. સિક્યોરિટી તો છે, સિક્યોરિટી તો છે, પણ વસ્તુ એ છે કે આજે ચેતતા નર સદા સુખી હોય તમારે એ રસ્તે ના જવું તો સૌથી વધારે છે, રાઈટ? હવે તમે ધારો કે જોવો જો કે ભાઈ બહાર આવું કઈ થાય છે તો એ કમ્યુનિટીમાં નહીં રહેવાનું, રાઈટ? થોડાક દૂર જતા ભાઈ $50 તમારો જીવ પર આવી જતું હોય તો શું કરવા, એટલું નહીં કરવાનું, રાઈટ? એક્ઝેક્ટલી. સો હું એવું કહીશ કે ભાઈ તમે ક્યાંય બી જાઓ થ્રેટ તો છે જ, રાઈટ? અહીંયા બી હું તો તમને કહું રાતના તમે એકલા ઊભા હશો તો કોઈ એને કંઈક કરી જઈ શકે છે, રાઈટ? તો એ વસ્તુ ત્યાં બી છે, રાઈટ? એટલે થોડુંક આપણે પર્સનલ ધ્યાન રાખવાનું. અને ઘણી બધી જગ્યાએ અગર તમને એવું લાગતું હોય તો ઘણી બધી હેલ્પલાઇન્સ છે, આપણે જેમ અહીંયા આગળ મહિલા હેલ્પલાઇન હોય છે એવી રીતે ત્યાં આગળ બી એવી રીતે જે ઓલું SOS સિસ્ટમ છે, 911માં તમે ફોન કરો તો તમારી લોકેશન પહેલાં પહોંચે, તમારો ફોન પછી પહોંચે, એવી રીતનું છે. એટલે ઘણી જગ્યાએ સિક્યોરિટી છે, બટ ઇન ધ મોમેન્ટ તમે એકલા ઊભા છો
ત્યારે તમે એકલા જ તમારું ધ્યાન રાખવાનું છે, એ આખી દુનિયામાં સેમ છે, બરાબર. અને જે છેલ્લી વાત કરી કે તમારે સેટ થશે કે નહીં, એ તો તમે જશો ભાઈ ખબર પડશે. તો ગાઈસ, વી આર જસ્ટ એન્ડિંગ ધ પોડકાસ્ટ. તો આ પોડકાસ્ટની અંદર કરણ શાહ જોડે બહુ મજા આવી, ઘણી સારી વાતો કરી, કેનેડાની સત્ય હકીકત વિશે આપણે ઇન્ફોર્મેશન મળી. તો આઈ વિલ શેર હિઝ કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન ઓર લિંક્ડઇન પ્રોફાઇલ ઇન ધીસ પોડકાસ્ટ એઝ વેલ. કોઈ બી કેનેડા જતું હોય તો એની હેલ્પ ડેફિનેટલી લઈ શકે છે. તો ગાઈસ, કેનેડાની સત્ય હકીકત લાઈક મિથ બસ્ટર તમે કહી શકો કે માઇથ બસ્ટર તમે કહી શકો છો. અને એક એવા છોકરા, એવા એવા સ્ટુડન્ટ્સ કે કેન્ડિડેટથી કે જે ત્યાં એક્ચ્યુઅલી રહે છે. So please, thank you so much. Please look at this podcast and thank you, Karan. Thank you so much. Thank you.